नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूनं। प्रश्न छे क्रमबद्ध पर्याय नी सिद्धि करो। क्रम नो अर्थ छे एक पछी एक, बद्ध नो अर्थ छे बंधायेलू, अने पर्याय नो अर्थ छे परिणमन। जगत नु जे परिणमन छे ए परिणमन अनादि थी लेने अनंत काल सुधी नु बंधायेलू छे सुनिश्चित। अने एमा ए दृष्टांत दीधुं तुं मोतीना हार नु, के मोतीना हार मा 100 मोती होय ने एनी गांठ मारी दीधी होय तो एमां पहला नंबर पछी बीजा त्रीजा एवी रीते क्रमथी मोती आवे छे। एमां कोई मोती ने आपणे आगळ पाछळ नथी करी शकता, एमांथी बार पण नथी काढी शकता, अने एमां कोई नवू मोती उमेरी पण नथी शकता। एवी रीते जे घटना जे अवस्था घटित थवानी होय एक अवस्था ने आपणे आगळ पण न करी शकीए पाछळ पण न करी शकीए, एने घटवानी होय तो न घटे एम पण न करी शकीए, અને ન ઘટવા વાળી અવસ્થા એ સમયે ઘટાડી ન શકીએ। એ ચારેય વાતો પર આપણે પહેલા ચર્ચા કરેલી। હવે આગળ જઈએ છે કે જેમ જગતનું પરિણમન નક્કી છે એવી જ રીતે પોતાના આત્મામાં જે એ પરિણમનને લઈને જે જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એ રાગ અને દ્વેષના ભાવ પણ નક્કી જ છે, કારણ કે એ પણ એક પર્યાય છે। એટલે કે આત્મા આ સમયે કયા પદાર્થને જાણશે, જે પદાર્થને જાણશે એમાં રાગ થશે કે દ્વેષ થશે એ બધું જ નક્કી છે, અને એમાં પણ આત્મા ફેરફાર ન કરી શકે। એટલે જે આપણો પ્રયાસ હોય છે કે જ્યારે ક્રોધ આવે ત્યારે તમે ક્રોધ નહીં કરો, રોકવાની કોશિશ કરો, ધીરે ધીરે પોતાએ ક્ષમતાભાવ રાખવાનો અભ્યાસ કરો, તો કે એ સંભવ જ નથી। સમયસારમાં પણ કુનકુંદાચાર્ય કહે છે કે આ જે ભાવો ઉત્પન્ન થાય છે આ ભાવો પણ મારા હાથમાં નથી, એ પણ ઉદય અનુસાર સહજ એવી રીતે પોતાની ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા અનુસાર આવે છે। કેમ કે અત્યારે હું તમને એમ કહું કે તમે ક્રોધ કરો તો પણ તમે ક્રોધ ન કર્યો, બીજી વાર કીધું ક્રોધ કરો તો પણ ક્રોધ ન કર્યો, આમ વારંવાર તમને ક્રોધ કરવાનું કહું છું તમે ક્રોધ કરતા નથી, અને ક્યારેક એવો અવસર આવે છે કે 10 લોકો રોકવા વાળા હોય તો પણ તમારો ક્રોધ રોકાતો નથી, એટલા આવેગમાં તમે આવી જાઓ। તો કે આવું કેમ? તો એનું કારણ છે કે મારા કહેવા છતાંય ક્રોધ ન આવ્યો, કારણ કે એ સમયે તમારો ઉદય જ એવો નહોતો અને તમારા ક્રોધરૂપ પર્યાય પરિણામે એ નક્કી પણ નહોતું, અને ત્યારે ઉદય એવો તીવ્ર હોય કે તો કોઈ રોકે તો પણ એને ક્રોધ આવે છે, એને રોકી ન શકે। એટલે જે ભાવો ઉત્પન્ન થાય છે, ઘણી વખત આપણે કોઈમાં એટલો તીવ્ર રાગનો ભાવ થઈ જાય, કોઈ વાર રાગ ઘટી જાય, તો આ જે છે એ પણ ઉદય અનુસારે અને એ પર્યાયની યોગ્યતા અનુસાર આ કાર્ય થાય છે। કે કુનકુંદાચાર્ય એ વાતને જાણતા હતા કે આ રાગનો જે ભાવ છે એ ભાવ દુઃખદાયક છે, છોડવા યોગ્ય છે, તેમ છતાં પણ સમયસાર વગેરે ગ્રંથોની રચના કરી તો કેમ કરી? તો કે એ રાગના ભાવ આવ્યો, જીવો પ્રત્યેનો કરુણાનો ભાવ આવ્યો કે જેના કારણે આ લખ્યું, તો એ રાગનો ભાવ ભલે શ્રદ્ધામાં હેય છે, શ્રદ્ધામાં એમ માન્યું છે કે આ રાગ છોડવા યોગ્ય છે, તો પણ ચારિત્રમાં આ રાગ થાય છે, કારણ કે ચારિત્રમાં રાગ થાય એવી એ પર્યાયની એ સમયની યોગ્યતા છે। તો જ્યારે પણ કોઈ કષાય ભાવ થાય ત્યારે પછી પુરુષાર્થ ક્યાં કરવાનો? પુરુષાર્થનું મહત્વ જ ન રહ્યું પછી, કારણ કે કોઈ જે ભાવ થાય છે પુરુષાર્થ શું કરવાનું? કે આપણે રોકવાનું, જેવા ઉદય છે કોઈ ક્રોધ કરે અને એમ કહી દે કે આ તો ઉદય છે એમાં હું શું કરું, અભિમાન કરે અને કહે કે આ તો ઉદય છે એમાં હું શું કરું, તો એના માટે કીધું છે કે જ્યારે એ બરાબર છે ઉદય છે, પણ એ જ્યારે તમને જાગૃતિ રહી કે આ ભાવ કર્મના ઉદયથી થયો છે, આ મારાથી નથી થયો, અને મારું કાર્ય શું છે કે એ ભાવ ખાલી મારા જ્ઞાનમાં જણાયો છે,
એ મારું કાર્ય છે, એ બસ એ જણાયો છે. એવી જે જાગૃતિ, એ જાગૃતિનું નામ પુરુષાર્થ છે. ભાવોને છોડવાનું નામ પુરુષાર્થ નથી, પણ ભાવોમાંથી મારાપણો છોડી દેવાનું નામ પુરુષાર્થ છે. કારણ કે આત્મજ્ઞાન થાય છે જ્ઞાનીઓને, ક્રોધ માન માયા લોભના બધા ભાવ છે, એમ નથી કે ભાવ રહ્યા નથી. એ યુદ્ધ પણ લડે છે અને ભોગ પણ ભોગવે છે અને બધા બહારના પાંચે પાંચ પાપ કરે છે. પાંચ પાપથી છૂટ્યા નથી. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવને પાંચમાંથી એક પણ પાપનો ત્યાગ નથી. કારણ કે પાપનો આંશિક ત્યાગનું નામ અણુવ્રત છે, પાપનો પૂરેપૂરો ત્યાગ કરવાનું નામ મહાવ્રત છે. અણુવ્રત પાંચમા ગુણસ્થાને હોય છે, મહાવ્રત છઠ્ઠા ગુણસ્થાને હોય છે, અને અવ્રત જે છે એ ચોથા ગુણસ્થાને છે. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને એક પણ પાપ છૂટ્યું નથી, તેમ છતાં પણ પોતે દરેક સમયે કર્મની નિર્જરા કરે છે. આ નિર્જરા કેમ થાય છે જ્ઞાનીને? આના બળ ઉપર કે એ જે એ ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનીને જે એક કષાય ચોકડીના અભાવપૂર્વક જે વિતરાગ પરિણતિ પ્રગટ થઈ છે, એ વિતરાગ પરિણતિના બળે જ્ઞાનીને કર્મની નિર્જરા થાય છે. વિતરાગ પરિણતિનું બળ છે ત્યાં ચોથા ગુણસ્થાનમાં. ત્યાં એટલું જ કર, ત્યાં કોઈ રાગ દ્વેષના ભાવને છોડ્યા નથી, પાપના ભાવને છોડ્યા નથી. હિંસાનો ભાવ ત્યાં ચોથા ગુણસ્થાને જ્ઞાનીને આવે તો એમ જાણે કે આ જે હિંસાનો ભાવ છે, આ ભાવ મારું સ્વરૂપ નથી. બસ આ મારું સ્વરૂપ નથી, એનું નામ પુરુષાર્થ. એ જે આપણે એ ભાવોમાં એટલી તન્મયતા ને એકત્વ એવું હોય છે કે એટલું તો આપણે માનીએ છીએ કે આ ઘરમાં મારે મારાપણું નથી રાખવું, પુત્ર પુત્રીમાં મારાપણું નથી રાખવું. તો એ બધા એ સંયોગોમાંથી છોડવાની વાત કરીએ છીએ, પણ આ ભાવોમાં પણ મારાપણું નથી રાખવું એવો પુરુષાર્થ નથી કરતા. એમાં તો એવી તન્મયતા છે. અને મને આજે બહુ સારો ભાવ આવ્યો, એ મને નથી આવ્યો. મને એટલે કે હું ત્રિકાળી ભગવાન આત્મા, જેનામાં આજ સુધી એક પણ ભાવ ઉત્પન્ન થયો નથી, એ હું છું. મને આ જે ભાવ આવ્યો એ પર્યાયમાં ઉત્પન્ન થયો છે, અને હું ત્રિકાળી છું. હું એક ક્ષણનો નથી, હું ત્રણેય કાળ ટકી રહેવા વાળો છું. આ જે શુભ ભાવ આવ્યો છે, આ શુભ ભાવનો નાશ થવાનો છે, આ શુભ ભાવ મરવાનો છે, હું મરવાનો નથી. અને દરેક સમયે જો એવી જાગૃતિ રહે કે આ ભાવમાં હું એકત્વ કરું, જેને મરવાનો શોખ હોય એ આ ભાવમાં મારાપણું કરે કે આ ભાવ મને આવ્યો. તો દાન દેવાનો ભાવ આવ્યો, પણ એ દાન દેવાનો ભાવ એ બીજા પળે ન આવ્યો. એ કહેવું નથી કે અનંત કાળ સુધી ભાવ રહે છે, એ પછી રહી જતો રહ્યો. હવે એ મને બહુ સારા ભાવ આવ્યો હતો, એ મને નતો આવ્યો, એ પર્યાયમાં આવ્યો હતો, અને હું પર્યાય નથી, હું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છું. એ ત્રિકાળી અને ક્ષણિકના ભેદને જે દરેક સમયે જાણે છે, માને છે અને અનુભવે છે, બસ એનું નામ છે જ્ઞાન. અને એમને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ એમ કહેવાય. હવે પુરુષાર્થ ત્યાં પુરુષાર્થ થઈ ગયો કે આ સમયની પર્યાયમાં ક્રોધ છે, બીજા સમયની પર્યાયમાં માન છે, ત્રીજામાં માયા છે, ચોથામાં લોભ છે. આ પર્યાયની યોગ્યતા અનુસાર આ ચારેય ભાવ થયા છે. અને ચારેય ભાવ થવાના કાળે એ ચારેય ભાવ જે જ્ઞાનમાં જણાયા, એવું જ્ઞાન સ્વભાવી આત્મા. આ ક્રોધ છે એવું જાણનાર, માન છે એવું જાણનાર, માયા છે એવું જાણનાર, અને લોભ છે એવું જાણનાર એ આત્મા. અને એનાથી પણ હજુ આગળ કે એ ભાવ ભાવના સ્થાને અને આ જ્ઞાન જ્ઞાનના સ્થાને, એને આ ક્રોધાદિ ભાવોની પણ અપેક્ષા નથી. એ જ્ઞાનને દર્પણને એ અપેક્ષા નથી. સામે જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે, પદાર્થો પ્રતિબિંબિત થાય તો પોતાનું અસ્તિત્વ ટકે. દર્પણમાં ખુરશી પ્રતિબિંબિત થઈ અને દર્પણ એમ નથી કહેતું કે આ ખુરશી જો જતી રહેશે તો હું ફૂટી જઈશ. કારણ કે ખુરશી નહીં પ્રતિબિંબિત થાય તો ટેબલ પ્રતિબિંબિત થશે, ટેબલ પ્રતિબિંબિત નહીં થાય કાંઈ નહીં હોય તો સામે દિવાલ પ્રતિબિંબિત થશે. પણ દર્પણને કોઈ અપેક્ષા નથી સામાવાળા પદાર્થની. એવી ત્યાં જ્ઞાનને કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી કે આ નહીં હોય તો હું શું કરીશ. એ કહે છે કે હું મારું જાણવાનું કાર્ય નિરંતર ચાલુ છે, અને કોઈ નહીં હોય, કોઈ ન હોય તો હું પોતે પોતાને જાણીશ. પણ આ જે જાણપણું જે છે, એ જાણપણું પરાધીન નથી, પરતંત્ર નથી, એ સ્વાધીન છે, સ્વતંત્ર છે.
ઉપયોગ જે છે દરેક સમયે એ વખતે એની જે જાગૃતિ રહી કે ત્યારે એને ઉપયોગ જ જણાય, ત્યારે એને પર ન જણાય, એની પાસે એટલો સમય જ ન હોય કે એ પરના વિકલ્પોમાં પણ એ પડે, એટલો સ્વરૂપમાં ને સ્વરૂપમાં સ્થિર થઈ ગયો હોય, સ્વરૂપમાં સ્થિર થયો એટલે એટલી એવી એવી જીવની એકાગ્રતા હોય, અંદરનું ચિંતન જ એક પ્રકારનું ચાલતું હોય, એ ચિંતનમાં બસ ઉપયોગ જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વભાવી, એ જ્ઞાન સ્વભાવીની એટલી મહિમા હોય કે કયું જ્ઞેય મારા જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞેય કેવું છે, એ બધા ઉપર દ્રષ્ટિ ન જાય, એ ઉપયોગ ત્યાં ન જાય, એ ખરી જ્ઞાન સ્વભાવીની મહિમા છે. આ વસ્તુની દ્રઢ શ્રદ્ધાનું બળ એ કે પોતાના વિકલ્પોને ખેંચી તાણીને દૂર દૂર સુધી લઈ ન જાય. તમે અહીંયા આવ્યા, મોડા આવ્યા, હવે કેમ મોડા આવ્યા, શું કરતા હતા, ક્યાં ગયા હતા, કેમ વેલા ન ઉઠ્યા, કેમ વેલા તૈયાર ન થયા, તો કેમ 7 વાગ્યા હમણાં આવી ગયા, આ બધા વિકલ્પમાં જ્ઞાની પડતા નથી. મારે શું પ્રયોજન, કારણ એનું એનું બળ શું હોય છે, ઉપયોગમાં એટલું જોડાણ હોય છે, પોતાના સ્વભાવમાં જેટલી સ્થિરતા હોય છે કે આ સંબંધી કષાયોની પરંપરા એ ઓછી થઈ ગઈ, એ સંબંધી હવે બહુ આગળ નથી જતા. આપણા મોટાભાગના વિકલ્પો આવા પર સંબંધી આવા પ્રકારના ચાલતા હોય. હા, દરેક ઘટનામાં આ સવારથી રાત સુધી પરના માટેના વિકલ્પોમાં વિકલ્પોમાં ઉલઝીને આ જે જ્ઞાન સ્વભાવી આત્મા છે એનો વિચાર પણ નથી આવતો. કેમ? એનું કારણ છે, કારણ કે એ જે ભાવ જે થાય છે ને, આ વિકલ્પો કરવાના ભાવ, આ રાગ દ્વેષ કરવાના ભાવ, એ ભાવને તો એમ માન્યું છે આ મારું સ્વરૂપ છે, અને જો આવું હું ન કરું તો હું રહું જ નહીં, હું મરી જાઉં, જો વિકલ્પ વગરનો થઈ જાઉં તો હું મરી જઈશ, એટલા માટે પોતાના અસ્તિત્વને ટકાવીને રાખવા માટે એને આવા વિકલ્પ સહજ આવે છે કે ના, આવો ભાવ તો ભાવવો જોઈએ, આ ભાવ તો કરવો જોઈએ. એટલે ઘણા લોકોને આપણે એમ કહીએ ને કે તમે રાગ દ્વેષ છોડી દો, કોઈમાં દ્વેષ ન કરો, કોઈમાં રાગ ન કરો, તો કે તો જીવવું કેમ, જીવવું કેમ નો અર્થ કે રાગ અને દ્વેષ જીવન છે, દ્વેષ ન હોય પણ પ્રેમથી જીવન, તો પ્રેમ વગર કેવી રીતે જીવન ચાલે, એકલા પડી જશું, એકલા પડી જશું ગ્રુપમાં, તો એ ભાવ આવે છે, સાચી વાત છે. એટલે કે અત્યારે એવી એવી પરાધીન દ્રષ્ટિ છે કે બસ આ મારું અસ્તિત્વ આ બધાના કારણે છે. ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકે એમણે સિદ્ધ કર્યું કે જેના મિત્રો વધારે હોય છે એનું આયુષ્ય લાંબુ હોય છે. એવું મિત્રો વધારે હોય એટલે આયુષ્ય લાંબુ હોય, એને ને આ મિત્રને ને આયુષ્ય લાંબુ હોવાને શું સંબંધ છે? પણ પછી એમ વિચાર કર્યો કે જેના મિત્રો વધારે હોય એટલે કે એને રાગ મિત્રોમાં છે તો આયુષ્ય લાંબુ રહેવાનું જ છે, સંસાર પરિભ્રમણ આયુષ્ય બહાર થવાનું જ છે, એનો મોક્ષ નથી થવાનો. એ વાત સાચી છે કે જેના મિત્રો વધારે હોય છે એનું આયુષ્ય લાંબુ હોય છે, હજી એને આયુ કર્મ ના ઉદય નો અભાવ નથી થવાનો, હજી રહેવાનો છે લાંબો કાળ. મેં તો એ રીતે લઈ લીધું. એ વૈજ્ઞાનિક શોધ તો આપણે અહીંયા કઈ શોધખોળ કરીએ. જેટલા ભાવો છે એટલી એટલી પર્યાયોમાં જે ભાવોની પર્યાય મરી મરી મરી, તો અહીંયા બસ પોતે ભાવ મરણ કરીને મર્યો. દરેક સમયે અને એ સમયે એવી જાગૃતિ હોય કે જે પર્યાયમાં ક્રમબદ્ધ પર્યાયમાં આ ભાવ આવવાનો હતો, હવે આવવાનો હતો ને મારા જ્ઞાનમાં જણાયો છે, આમાં કઈ નવું નથી, અચાનક કઈ નથી. જે આપણે અકસ્માત ભય જોયો હતો ને, કે સમ્યક દ્રષ્ટિને અકસ્માત ભય નથી હોતો, એટલે અચાનક કઈ થઈ જશે તો, અચાનક કઈ થઈ જશે તો, કે અચાનક કઈ નથી થતું. જેનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણે ઘરેથી બહાર નીકળ્યા અને થોડા દૂર સુધી પહોંચ્યા, પાછા ઘરે આવ્યા કે શું થયું, તો વાદળા ઉપર જોયા હતા કે જોયું કે
વરસાદ આવે તો, અત્યારે તો વરસાદ નથી, આ છત્રી લેવા માટે આવ્યા હતા પાછા, કે વરસાદ તો નથી કે અત્યારે નથી, પણ કે અચાનક આવી જાય તો. હવે સમ્યક દ્રષ્ટિની ડિક્શનરીમાંથી આ અચાનક શબ્દ નીકળી ગયો છે. એક એ છે કે અત્યારે કઈ નથી, એટલે બે મિનિટ પછી જે વરસાદ આવી ગયો એ તમને અચાનક લાગ્યો, પણ અનાદિ અનંત ધારા પ્રવાહ રૂપ જે પર્યાય છે એ પર્યાયમાં આ સમયે આ વરસાદ થવાનો હતો, એ અચાનક ક્યાં આવ્યો છે, તો એના ટાઈમે જ આવ્યો છે. એટલે જ્ઞાનીની દ્રષ્ટિમાં કઈ અચાનક નથી હોતું. જ્ઞાનીની દ્રષ્ટિમાં કઈ મોડું નથી હોતું. મોડું અને વેલું એ કલ્પના છે, એ દ્રષ્ટિ છે. આપણે જ્યારે પણ કોઈને પણ કંઈ બતાવતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે નહીં, એ દ્રષ્ટિ વિશે બતાવીએ છીએ. આપણી દ્રષ્ટિ કેવી છે, દ્રષ્ટિ બતાવીએ છીએ. એટલે કે તમે, મેં તમને પૂછ્યું કે આ ભાઈ કેવા છે, તમે મને બતાવ્યું, તમે મને એ ભાઈ વિશે નથી બતાવ્યું, તમે મને તમારી દ્રષ્ટિ બતાવી, કે તમારી દ્રષ્ટિ એમાં તમે શું શું જોવ છો એ બધું તમે મને બતાવો છો. એમના વિશે તો એમના અંદર તો બીજું ઘણું બધું છે, પણ તમે જે બતાવો છો એ તમે તમારી દ્રષ્ટિ બતાવો છો. એટલે કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ બતાવતો હોય એ કોઈ બીજા વિશે નથી બતાવતો, એ પોતાની દ્રષ્ટિ વિશે જ બતાવી રહ્યો છે. એને પછી પારખવાની બેસવાનું, આ વાત પછી એના ઉપરથી પોતાની દ્રષ્ટિ પારખવાની. બીજો પાછી આ તમારી દ્રષ્ટિ, કે પછી એને પારખવા વાળો જે ભાવ ઉભો થયો કે આપણે એની દ્રષ્ટિ પારખે, મારીની દ્રષ્ટિને પારખીને પણ શું પ્રયોજન છે. આના ઉપરથી એ શીખી લેવાનું કે મારી દ્રષ્ટિ હવે કયા કયા વિષયો તરફ જઈ રહી છે એ મારે જોવાની છે. એમ બીજાની દ્રષ્ટિ પછી નહીં જોવાની, બીજાને પછી નહીં પારખવાનો કે આની દ્રષ્ટિ કેવા વિષયો તરફ જાય છે. એમ હમણાં અમે એક કસોટી રાખી હતી કે ગામમાં મારા વિદ્યાર્થીઓને બધાને 150 વિદ્યાર્થી બધાને છાપા આપી દીધા અને પૂછ્યું કે ચલો આ છાપું તમને વાંચો વાંચો વાંચો. પછી બધાને પૂછ્યું કે આજે છાપામાં શું સમાચાર આવ્યા છે બતાવો. તો એ પહેલા વિદ્યાર્થીએ કીધું કે આજે તો આટલા આટલી હત્યા થઈ ગઈ, તો કોઈ કે આટલા આજે આટલા અપહરણ થયા છે, કોઈ કે આટલા લોકો મરી ગયા, કોઈ કે હવે તો આ ચૂંટણી આવવાની છે ને આ ભાજપ જીતશે ને કોંગ્રેસ જીતશે ને એ બધી. એટલે એ બધી બધા અલગ અલગ પોતાના ઓપિનિયન આપ્યા. એટલે કે છાપામાં આજે આ હત્યાનું આવ્યું છે, તો કોઈ કે આ અપહરણનું આવ્યું છે, તો કોઈ કહે છે કે આ ચૂંટણીનું આવ્યું છે, રાજકારણનું બધું આવ્યું છે. તો છાપામાં તો બધું જ આવ્યું છે, પણ જેને જેમાં રસ હતો ને, કોઈ કે ભારત મેચ હારી ગયું એ આવ્યું છે, હવે ખેલમાં રસ છે અને એ દેખાય છે, એની દ્રષ્ટિમાં છાપાના બધા સમાચાર નથી દેખાતા, એને એ જ સમાચાર ઉપર દ્રષ્ટિ જાય છે જેમાં રૂચિ છે. અને જેને બીજા રાજકારણમાં રૂચિ છે અને રાજકારણના સમાચાર ઉપર દ્રષ્ટિ જાય છે. એક વ્યક્તિને તમે પૂછ્યું શું આવ્યું કે કઈ છાપામાં આવ્યું જ નથી, ખાલી બસ ઓલા ક્રોસવર્ડ ભરવાના આવે ને એ જ આવ્યા છે, તો એના માટે ઓલા ચોખ્ઠા આવે ને છાપામાં ભરવાના, એને એ એની દ્રષ્ટિ જેના ઉપર છે, તો છાપું જેના માટે લે છે કે ભરવાના, બસ બીજું કઈ ને કઈ જતું જ નથી એમાં, કે આજે છાપામાં કઈ નથી, ખાલી આ ચોખ્ઠા ભરવાના હતા. અને જેને છાપામાં રસ જ નથી કે આમાં કઈ નથી, અમારે વાંચવું જ નથી, તો એ દ્રષ્ટિ પૂરી ચડી ગઈ. બસ એટલે એ જે હેડલાઇન્સ વાંચી ને ત્યાં પણ, એટલે ત્યાં આપણે રૂચિ નથી, એટલે હજી દ્રષ્ટિ એના ઉપર ટકી નહીં આપણી. મારો કહેવાનો અર્થ એ છે, એવી રીતે આત્મા અમી આત્માની હજી રૂચિ નથી, એની મહિમા નથી, એટલે આત્મા ઉપર દ્રષ્ટિ ટકતી નથી આપણી. આ જેમ કીધું ને, નિરીક્ષણ કરીએ છીએ કે તમારા પરિણામો, તમારા ભાવો કેવા કેવા પ્રકારના છે, તમારા ભાવો કેવા પ્રકારના છે, તમારા ભાવો કેવા પ્રકારના છે, બધાને નિરીક્ષણ કરીએ છીએ, પણ આ આમાં મારા ભાવો કેવા પ્રકારના છે એ નિરીક્ષણ રહી જાય છે, કારણ કે દ્રષ્ટિ પૂરી પર ઉપર જાય છે. એટલા માટે કારણ કે એક ભાઈ વિશે તમે એમ કીધું કે આ ભાઈ તો બહુ ખરાબ છે, આ ભાઈ આવા છે આવા છે આવા છે એવા તમે વાત કરી, એ ભાઈ ખરાબ પણ હોય, એ ભાઈ સારા પણ હોય, એ કઈ પણ હોય, પણ તમારી દ્રષ્ટિમાં એ આ છે. અને ખરેખર હકીકત તો એ છે કે સારા પણ નથી ખરાબ પણ નથી, વસ્તુ વ્યવસ્થાની દ્રષ્ટિએ. ચોરે 1,00,000 રૂપિયા મારી તિજોરીમાંથી લઈ લીધા અને પોતાના ઘરે લઈ જતો રહ્યો. મેં તમને પૂછ્યું કે આ કેવું થયું,
તમે કીધું બહુ ખરાબ થયું, તમે આજે ઘટના વિશે, ઘટના વિશે તમે નથી કહેતા ઘટના ખરાબ થઈ, તમારી દ્રષ્ટિ બતાવી, તમારી દ્રષ્ટિમાં આ ખરાબ થયું. અને ચોરને પરિવાર વાળા માટે પૂછ્યું કે આ કેવું થયું, તો કે બહુ સારું થયું, તો એને એની દ્રષ્ટિ બતાવી, ઘટનાને તો કોઈ બતાવતું જ નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિમાં આ ઘટના હોતી નથી, કેવી કે આ વસ્તુ છે, આ મેં તમને આપી અને તમે એને લીધી, આપી અને લેવા વાળી વાત જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. જ્ઞાની કહે છે કે હું મારી જગ્યાએ છું, એ એની જગ્યાએ છે, આ વસ્તુ વસ્તુની જગ્યાએ છે, એ વસ્તુ અહીંથી અહીંયા સુધી ગઈ છે, આમાં આપવા ને લેવા વાળી કોઈ વાત જ નથી. એટલે આપવાના કારણે એ અહંકારનો ભાવ, લેવાના કારણે હિંસાનો ભાવ, આ કોઈ ભાવ ન આવે. કે એ એની જગ્યાએ છે, હું મારી જગ્યાએ છું, વસ્તુ વસ્તુની જગ્યાએ છે, આમાં મેં આપીને, આને આપીને, આ આપીને, આ વિકલ્પો અજ્ઞાની કરે છે, બસ જેમ છેમ જાણતો નથી. ત્યારે કહેવાય પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાને એને જાણી, દરેક જીવને સ્વતંત્ર રૂપે જાણે. ક્રમબદ્ધ પર્યાય સુનિશ્ચિત છે, નક્કી છે, એટલે એમાં આપણા વિકલ્પો નથી કામમાં આવતા. એટલે કે જે વિકલ્પ આપણે કર્યો કે આ ઘટના, આ ઘટના ઘટે, પણ એ ઘટના, મને વિચાર વિકલ્પ કર્યો કે 1:30 વાગે આ ઘટના ઘટે, અને ઘટના ઘટી 2 વાગે, કારણ કે 2 વાગ્યાની એ ઘટના ઘટવાનું નક્કી હતું, અને હું 1:30 વાગ્યાના મરથી વિકલ્પ ચાલુ કરી દીધા, ક્યારે ઘટે, ક્યારે ઘટે, ક્યારે ઘટે. એ વિકલ્પો બિલકુલ નકામા છે, કોઈ કામમાં નથી આવતા, કોઈ વિકલ્પ કામમાં નથી આવતા. જ્યારે અહીંયા 500 કરોડ નો માલિક એવો પિતા, એના ઘરમાં જેનો જન્મ થયો, એને કોઈ વિકલ્પ ન કર્યો કે હું 500 કરોડ નો માલિક બનું. એના પપ્પાની મમ ડેથ થઈ ગઈ અને પોતે 500 કરોડ નો માલિક છોકરો થઈ ગયો. વગર વિકલ્પે 500 કરોડ મળ્યા છે, અને આખી જિંદગી વિકલ્પો 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 કરી કરીને 1 કરોડ પણ ન કમાણો. એ વિકલ્પો જે છે ને, એ વિકલ્પો કોઈ કામમાં નથી આવતા, એ ઉદય અનુસારે છે. એમાં મારો વિકલ્પ 1% પણ કામમાં નથી આવતો. આવી શ્રદ્ધા જેને થાય, એ જ વિકલ્પથી નિર્વિકલ્પ થાય, એને જ તે અશાંતિ છૂટે ને શાંતિ પ્રગટે. કારણ કે વિકલ્પો જ એ જ અશાંતિ છે અંદરની, વિકલ્પો જ અશાંતિ છે. સૌથી પહેલા મારું પ્રવચન 14 વર્ષનું હતો ત્યારે થયેલું, અને ત્યારે પહેલું પ્રવચન જયારે હતું, સવારના 9 વાગે પ્રવચન હતું, રાત્રે 12 વાગ્યા હતા, બીજા દિવસે પ્રવચન આપવાનું હતું, અને એટલા વિચાર કરતો હતો કે સવારે આ બધાને પ્રવચનમાં શું બતાવી, શું બતાવી, શું બતાવી, અને ક્રમબદ્ધ પર્યાય ઉપર પ્રવચન આપવાનું હતું. પછી કેટલા કેટલા રાત્રે પાછી થોડી વાર ઊંઘ ઉડે, તરત પાછો વિચાર આવ્યો, સવારે શું કહી, સવારે શું કહી. પછી વિચાર કર્યો કે ભાઈ એમાં આ જેટલા લોકો સાંભળવા આવશે એના પુણ્ય કઈક હશે ને, જે સાંભળવાનું છે એના કાનમાં, મારે તો ટેન્શન શા માટે લેવાનું, જે એના ઉદય છે એને સાંભળવા મળી જશે, ઊંઘી જાવ આપણે, કારણ કે એના પણ ઉદય છે. પોતે વિકલ્પ કરી કરીને કે લાવ હું અમને આ કહું, આ કહું, આ કહું, કે આમાં એક કારણ નથી હોતું, ઘણા બધા કારણો હોય છે. પોતાના વિકલ્પ ત્યાં એકના કામમાં નથી આવતા, એવા ઘણા બધા ઉદયો એમાં મુખ્ય કારણ છે, વિકલ્પ તો બધા નિરર્થક છે. એટલે એ જે વિકલ્પો છે, એ વિકલ્પો ઘટનામાં આપણને ઉપયોગી નથી બનતા, એ ઘટના તો વગર વિકલ્પે થઈ જાય છે, વગર વિકલ્પે થઈ જાય છે. જુવાનીમાં ઓછી બીમારી આવે, ગઢપણમાં વધારે આવે, બરાબરી આમ કરીએ મોટા ભાગે. અને કોઈ પણ વ્યક્તિ જુવાનીમાં શરીરનું ધ્યાન જેટલું રાખે છે એના કરતા ગઢપણમાં વધારે રાખે છે. શરીરનું ધ્યાન નતા રાખતા તો પણ બીમાર નતું પડતું, અને કેટલું ધ્યાન રાખે છે તો એ વધારે બીમાર પડે છે. આવું કેમ? વિકલ્પો તો વધારે ત્યારે ગઢપણમાં આવે છે શરીરને સારું રાખવાના, તો એ બીમારી દિવસે દિવસે વધતી જાય છે, નવી નવી બીમારી આવે છે.
અને જુવાનીમાં કોઈ વિકલ્પ નતો અને તોય બીમાર નતું પડતું. કારણ એ છે કે જયારે ઉદય હોય ત્યારે તમારો કોઈ વિકલ્પ ન હોય શરીર સંબંધી તો પણ એ શરીર બીમાર ન પડે, અને જયારે ઉદય એવા હોય તો કેટલાય વિકલ્પ આવે તો પણ એ સારું ન થાય, ઉલટી બીમારી વધતી જાય. એમાં મારા વિકલ્પ નિરર્થક છે, એ ક્રમબદ્ધ પર્યાય છે, જે થવા યોગ્ય હોય છે એ થાય છે. બસ એમાં આ વિકલ્પ કરવો એ યોગ્ય નથી કે આમ નહીં આમ કર્યું તો સારું હતું. આ વસ્તુ અહીંયા કિનારા ઉપર પડી મૂકી છે અને હાથ લાગતા 5 મિનિટ પછી નીચે પડી ગઈ, એટલે તમે કીધું આને વચ્ચે મૂક્યો હતો ન તૂટે, વચ્ચે મૂક્યું જોઈએ ને, અથવા તો એ સર્વન્ટ નીચે જોઈને ન ચાલ્યો, ઉપર જોઈને ચાલ્યો, ગ્લાસ ફૂટ્યો કે ભાઈ જોઈને ચાલ્યો હતો તો ન ફૂટ્યો. આ વિકલ્પ ખોટા છે, કારણ કે એ ઘટના તો એ ઘટવાની છે ને ઘટી છે. આ હવે એ તો પોસ્ટ થઈ ગઈ, એ ભૂતકાળ બની ગઈ, એ અત્યારે નથી, એ વાપરું પડી ગયું, એ 2 સેકન્ડ પહેલાની ઘટના છે, એ ભૂતકાળ છે. હવે એનો વિકલ્પ કરું કે ના અહીંયા હોત તો ન તૂટત ને અહીંયા હતું એટલે તૂટ્યું, એનો મતલબ તો પાછું મારો વર્તમાન બગાડ્યો. એટલે કહેવાય છે કે જે બન્યું એ જ ન્યાય, અને એટલું જ નહીં જે બનવાનું છે એ પણ ન્યાય, કારણ કે એ પણ ભૂત જેટલું પાકું છે. ભૂતકાળને બદલી શકાય ન બદલી શકાય, એવી જ રીતે ભવિષ્યકાળને પણ ન બદલી શકાય, એ ક્રમબદ્ધ પર્યાય બતાવે છે. તીર્થંકરના જન્મના 9 મહિના ગર્ભના 9 મહિના અને 6 મહિના પહેલાના, એટલે કુલ 15 મહિનાનો જે કાળ છે, ગર્ભમાં આવ્યાના 6 મહિના એટલે કુલ 15 મહિનાનો, સવાર બપોર સાંજને રાત 4 ટાઈમ, એક એક વખતે 3.5 કરોડ રત્નનો વરસાદ, આવી રીતે 4 વખત વરસાદ થાય, 14 કરોડ રત્નનો વરસાદ રોજ થાય 15 મહિના. આજ અતિશય હોય હા, પણ એ વીણવા ન બેસે, આયા તો પાછી કડાઈ મને એવો પ્રશ્ન પણ પૂછ્યો તો પછી શું થાય. તો આવો આવો પુણ્ય ઉદયો હોય કે આવી રીતે જન્મ ગર્ભમાં આવ્યા પેલા જ આવા અતિશયો અહીંયા શરૂ થઈ ગયા છે. કોઈ વિકલ્પ કર્યો તો કે રત્નનો વરસાદ થાય, અરે આદિનાથ ભગવાને એ વિકલ્પ નતો કર્યો કે અહીંયા રત્નનો વરસાદ થાય, 14 કરોડ રત્ન રોજ વરસે. વગર વિકલ્પે ઉદય અનુસારે આ રત્નો વરસે છે. અને મુનિ અવસ્થામાં કેટલા વિકલ્પો કર્યા તો આહાર નહીં મળ્યો, એક ટાઈમની રોટલી નહીં મળી. વિકલ્પ તો કર્યા હતા, 6 મહિના સુધી જતા હતા, આહાર લેવા માટે નીકળતા હતા, આહાર મળતો નહોતો. કહેવાનો અર્થ એ છે કે વિકલ્પોથી એક મળતું નથી અને વગર વિકલ્પે ઉદય અનુસારે સહજ મળી જાય છે. અરે એક પ્રકારનું અતિશય, પછી દેવોનું જો બધી રચના હોય, સમોસરણ પછી વિખરાય, પછી કોણ લઈ જાય, ક્યાં લઈ જાય, એ જ તે. આના ઉપરથી પણ હમણાં તમને કીધું ને દ્રષ્ટિની વાત કરીને, કે આ વાત આ દ્રષ્ટાંત સાંભળ્યું ત્યારે દ્રષ્ટિ પછી ક્યાં ગઈ, બસ એક મારી એ જ વાત બતાવી છે. આપણે દરેક સમયે આપણી દ્રષ્ટિ બતાવતા હોઈએ છીએ. એક વ્યક્તિને કીધું તું બટાટા ખાવાનું છોડી દે, બટાટા નહીં ખાવ તો બટાટાનું શું થશે, ભારત દેશમાં કેટલા બટાટા ઉત્પન્ન થાય છે. દિલ્હીમાં મિનિસ્ટર બેઠા છે, આપણા કૃષિ મંત્રી છે, એ બધો એનો વિચાર કરશે, તું વિચાર શું કામ કરે છે, બટાટાનું શું થશે, એક્સપોર્ટ થશે, જે થશે તે, તું એનો વિચાર શું કામ કરે. પણ એમાં 2 પોસિબિલિટી હતી, એક એ કે હું બટાટા નહીં ખાવ તો બટાટાનું શું થશે, અને બીજું એ કે બટાટા જો હું ખાઈશ તો મારું શું થશે, ક્યાં ક્યાં મારું પરિભ્રમણ થશે. પણ એને એ પ્રશ્ન ન થયો કે બટાટા ખાઈને મારું શું થશે, એને એ પ્રશ્ન થયો કે ન ખાઈને બટાટાનું શું થશે. આ સાંભળીને પણ દ્રષ્ટિ એની ક્યાં ગઈ, એમ એ વાત છે. ગુરુદેવને કાંજી સ્વામીને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે જયારે તમે એમ કહો છો કે બધું જ ક્રમબદ્ધ પર્યાયમાં નક્કી છે, તો પછી રાગ દ્વેષના ભાવે ક્રમબદ્ધ પર્યાયમાં થવાના છે તો નક્કી છે તો થશે, તો હવે શું કરવું. તો કે જયારે આ તે ક્રમબદ્ધ પર્યાયની વાત સાંભળી પછી જયારે જે પ્રશ્ન થયો, એ પ્રશ્ન શેનો થયો, તને જે પ્રશ્ન થયો એ પ્રશ્ન રાગનો થયો કે આ રાગાદી ભાવનું પછી શું,
તને આત્મા વિશે પ્રશ્ન ન થયો કે બધું ક્રમબદ્ધ છે તો ઠીક છે તો પછી હવે આત્માને પ્રાપ્ત કેમ કરવો, એવો પ્રશ્ન ન થયો. હજી રાગદ્વેષ સંબંધિત વિકલ્પો હજી ઉત્પન્ન થાય છે. સમજાણી વાત? એટલે કોઈ પણ શ્રીમદ રાજચંદ્રજીના શિષ્ય એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ રાજચંદ્રજીને જે પ્રશ્ન પૂછ્યા છે, કોઈ રાગ દ્વેષ વિકલ્પ કોઈ એકલા આત્માના, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, આત્માનો મોક્ષ છે, આત્માના મોક્ષનો ઉપાય બધામાં આત્મા. અને એના કારણે એ આત્મસિદ્ધિના અંતમાં શિષ્ય પામી જાય છે આત્મજ્ઞાન. એટલે જે ઘટના ક્રમથી બંધાયેલી છે એમાં ફેરફાર કરવાની જરૂર, દ્રવ્યને સત કીધું છે અને પર્યાય જે છે એ સતી છે. દ્રવ્યને સત કહેવાય, ત્રિકાળ સત્તા સ્વરૂપ છે, સત છે. પર્યાય એ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય એટલે એને સતી કીધી, સત અને સતી. અને એમ કીધું કે જેવી રીતે કોઈ સતી સાથે કોઈ છેડખાની કરે તો એના ચિથરે ચિથરા ઉડી જશે, એવી રીતે આ પર્યાય એ સતી છે, એમાં ફેરફાર કરવાની કોઈ પણ કોશિશ કરી તો એ જીવનું પરિભ્રમણ વધી જશે. એને જેમ છે એમ રહેવા દો, બસ એ સતી છે. પર્યાય, દરેક પર્યાય, જે પર્યાય જેમ છે, જેમ છે તેમ સ્વીકાર, એનું નામ પુરુષાર્થ, એનું નામ પુરુષાર્થ. તમે મને અન્યાય કરો અને હું અન્યાયની સામે લડું, એનું નામ પુરુષાર્થ નહીં. પણ એ અન્યાય મને અન્યાય જ ન લાગે, એ અન્યાય ઉપર મારું દ્રષ્ટિ, મારી દ્રષ્ટિ જ ન જાય, એનું નામ પુરુષાર્થ. કોઈ કાનમાં ખીલા ઠોકે તો એના કાનમાં ખીલા ઠોકવા જવો, એનું નામ પુરુષાર્થ નથી. અથવા તો ખીલા ઠોકે ત્યારે હાથ આડા રાખી દેવા, એને રોકવો, એનું નામ પુરુષાર્થ નથી. મહાવીર ભગવાન વીર નતા, એ ધીર હતા. વીર અને ધીરમાં અંતર છે. વીર કોને કહેવાય? કે પોતે અહીંયા બેઠો છે અને એક સામે એક વ્યક્તિ બેઠી છે, પોતે ત્યાં સામેવાળી વ્યક્તિ પાસે ગયો અને સામેવાળી વ્યક્તિને માર્યો, એક વાર માર્યો, બે વાર માર્યો, ત્રણ વાર માર્યો, ચાર વાર, 10-15 વખત એને માર્યો અને મારી મારી એટલો માર્યો કે સામે વાળો મરી ગયો. અને અહીંયા પોતે હવે એકલો રહી ગયો અને જીતી ગયો. આ પહેલા પ્રકારની જીત છે, સામાવાળા વ્યક્તિને મારીને જીતવું. બીજી જીત એવા પ્રકારની છે કે હું અહીંયા બેઠો છું અને સામેવાળી વ્યક્તિએ મને માર્યો, એક વાર માર્યો, બે વાર માર્યો, ત્રણ વાર માર્યો, 10 વાર માર્યો, 15 વાર માર્યો, મારી મારીને એ પોતે જ મરી ગયો અને હું બેઠો જ રહ્યો અને હું જીતી ગયો. આ બીજા નંબરની જીત છે. પહેલા નંબરથી મારીને જે જીતવા વાળો છે એ વીર છે અને આ બચીને જે જીત્યો છે એ ધીર છે. કેટલું પણ કોઈ માર પીટ કરે, ગમે તે બોલે, ગમે તે શબ્દ કે કડવા શબ્દ, તો પણ એને બસ ધીરજ રાખીને ધૈર્યપૂર્વક, બસ માત્ર જ્ઞાતા દ્રષ્ટા, કોઈ અસર ન થાય. તમે અત્યારે કોણ છો? ધીર છો. કેમ ધીર છો? આટલી આટલી વાત પ્રવચનમાં સાંભળો છો તોય કઈ થતું નથી, આમ અસર જ નથી થતી. પ્રવચન સાંભળો, કેસેટ સાંભળો, ગુરુદેવ ના પ્રવચન સાંભળો, મારી કેસેટ સાંભળો છો તો ધીર થઈ ગયા છો મારી ભગવાન જેવા. કોઈ અસર નથી, એ ધીર ન કહેવાય. કર્મ નો કરતા ને ભોગતા, એ સમજાયો? કર્મ નો કરતા છે અને કર્મ નો ભોગતા છે એ વ્યવહાર નહીં ની દ્રષ્ટિએ છે, ને જ્ઞાતા અને દ્રષ્ટા છે એ નિશ્ચય નહીં ની દ્રષ્ટિએ છે. એટલે એ વાત સાચી છે, એ વાત સાચી છે કે આ ઘર, પુત્ર, પત્ની, પરિવાર આ મારા છે, કારણ કે મને મારા પુણ્યના ઉદયથી મળ્યા છે. આ બીજા જેટલા સંયોગો છે એ બધા મને મારા પુણ્યના ઉદયથી નથી,
આમાં જ મારો પુણ્યનો ઉદય છે, એટલે વ્યવહારથી એ મારા છે. અને નિશ્ચયથી મારા કેમ નથી? કારણ કે નિશ્ચયથી મારી સાથે એ અનંત કાળ સુધી રહેનારા નથી, મારા વિકલ્પ અનુસાર એ પરિણમનારા નથી, એ મારા નથી, પરદ્રવ્ય છે. તો એ બે વાત સાચી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આ પણ સાચું છે કે મારા છે, આ દ્રષ્ટિ એ વાત પણ સાચી છે કે મારા નથી. ઉદયની દ્રષ્ટિએ, કારણ કે એ આમને મફતમાં તો નથી મળ્યા ને, એની પાછળ મારો પુણ્યનો ઉદય ખર્ચાણો છે ને. કોઈ પણ વસ્તુ જે છે એ આપણને આમનામ તો મળતી નથી, એ આમનામ મળે છે એ પણ આમનામ નથી મળી. જે આપણે બજારમાં જઈએ ને એક સાગુ ખરીદ્યો, એ કોઈ વસ્તુ કે બાય વન એન્ડ ગેટ ટુ ફ્રી, એ ગેટ ટુ ફ્રી જે છે ને એ ફ્રી નથી. ત્યાંથી ભલે આપણે ફ્રી, હા પેલા ખરીદી ને એમાં પછી એને વસૂલ કર્યા છે પૈસા કોઈ ને કોઈ રીતે, આપણે એ કોઈ ઉપકાર નથી કર્યો. એવી રીતે તને મારો ઉપકાર કરી પણ દે કોઈ એવી રીતે, તો પણ જૈન દર્શન તો કહે છે કે તમારું પુણ્ય તો એમાં ખર્ચાનું છે, મફતમાં નથી મળ્યું. મફતમાં નથી મળતું, પ્રતિકૂળતા મફતમાં નથી મળતી, એના માટે પાપ ખર્ચવું પડે છે. અનુકૂળતા મફતમાં નથી મળતી, એના માટે પુણ્ય ખર્ચવું પડે છે. અને દરેક સમયે આ પુણ્ય વેડફી તો રહ્યા જ છીએ. આ પુણ્ય આત્મામાં કેટલાક શુભભાવ કર્યા, ભાવ્યા ભૂતકાળમાં, ભાવી ભાવીને પુણ્ય બંધાણ. પોતાનું એક ઘર છે અમેરિકામાં, એક એન્ટવર્પમાં, હવે એક અહીંયા, અલગ અલગ જગ્યાએ ઘર રાખ્યા છે. એક એક ઘરના અંદર કબાટમાં 200-200 સાડીઓ, 250-250 સાડી ત્યાં પડી મૂકીને રાખી છે. પોતે રહે છે અહીંયા મુંબઈમાં, ત્યાં ક્યારેક જવું હોય તો કામમાં આવે, વર્ષે અઠવાડિયા માટે કે 15 દિવસ માટે જવાનું થાય, પહેરવામાં આવતી નથી, પડેલી છે. પણ પોતાનો પુણ્યનો ઉદય અહીંયા બેઠા બેઠા પણ ખર્ચાઈ રહ્યો છે, પુણ્ય ખર્ચાઈ જ રહ્યું છે. ભલે નથી ભોગવતા તો પણ, કારણ કે પોતાના પઝેશનમાં, પોતાના પરિગ્રહ તરીકે રાખી, મારા પણ ભાવ ત્યાં રાખ્યો. જ્યારે કોઈને એમ કહીએ કે તમે ધર્મ કરો, તો એનું આ ક્રમબદ્ધ પર્યાય એ વાતને બતાવે છે કે તમારા બધા જ કારણોનું સમાધાન આ સિદ્ધાંતથી થઈ જશે. જે કારણોથી તમે ધર્મ નથી કરતા ને, અને બતાવો છો કે અમને આ આ કારણ છે. પહેલું કારણ એ પૂછ્યું, તમે ધર્મ કેમ નથી કરતા? એટલે શાસ્ત્ર સ્વાધ્યાય, ધર્મના માર્ગમાં આવવા માટે શાસ્ત્ર સ્વાધ્યાય, દેવ પૂજા, તત્વનું ચિંતન, મનન, અધ્યયન, એ તો આ બધા કાર્ય કેમ નથી કરતા? તો કે અમારી પાસે સમય નથી. કે શું કામ છે કે આખો દિવસ સવારથી સાંજ સુધી દુકાને બેસવાનું હોય, પરિવારને સંભાળવાનું હોય, એનું ધ્યાન રાખવાનું, વસ્તુ લાવી મૂકવી, આ તે કેટલાય કામ અમારી પાસે છે, સમય નથી. હવે જ્ઞાની એને કહે છે કે તમારી પાસે જે કામની તમે આ લિસ્ટ બતાવી, 200 કામ તમે મને બતાવી દીધા, આમાંથી એક પણ કામ તમે કરતા નથી, એ કર્મનો ઉદય કરે છે. એ કર્મનો ઉદય કરે છે, તમે એના કરનારા નથી. ત્યારે આના ઉપર જે કર્તૃત્વનો બોજો હતો એ બોજો ઉતરી ગયો. હવે જેટલું કામ હતું એ જવાબદારી, એ રિસ્પોન્સિબિલિટી સંભાળી લીધી કર્મએ. હું મારી રીતે ઉદયમાં આવીને આ બધા કામ પતાવતું જઈશ. ત્યારે પછી આને પૂછ્યું, હવે બોલ તારી પાસે શું કામ છે? કે હવે કઈ કામ નથી, કારણ કે મારું કામ તો કર્મ કરીએ. કે હવે જેટલો તને ટાઈમ મળ્યો એ ટાઈમ હવે તું ધર્મ કર, કારણ કે એ કર્મ નહીં કરે, એ તારે કરવાનું છે ધર્મ. અને આ જે જગતના કામ છે બધા જ કર્મ કરી દે છે. પણ એક શ્રદ્ધાનું બળ જોઈએ, શ્રદ્ધાન જોઈએ. જેને એ શ્રદ્ધાન થયું છે એ જીવને એ વિકલ્પ નહીં થાય. ઘટપણમાં શું થશે, ઘટપણમાં શું થશે, મોંઘવારી વધી ગઈ છે, પૈસા થોડાક બચાવીને રાખવા જોઈએ, મેડિકલ કેટલું વધી ગયું, દવા કેટલી મોંઘી મોંઘી આવે છે, આ બધા વિકલ્પો અજ્ઞાનીઓના કલ્પના લોકમાં જ ઉત્પન્ન થતા હોય છે, જ્ઞાનીઓને નહીં. એક શ્રદ્ધાનું બળ હોય છે, અને એટલા માટે તે અજ્ઞાની એના કલ્પના લોકના કારણે, તેની દ્રષ્ટિના કારણે તે જ્ઞાનીને
મૂર્ખ ને પાગલ કહી દે છે જો કાલ નું પ્લાનિંગ કરતા નથી. ફ્યુચર નું પ્લાનિંગ તો કઈ હોવું જોઈએ, કઈ કરતા નથી. અને એમાંય ઉદય અનુસારે જો જ્ઞાનીને માનો ક્યારેક છેલ્લી ઘડીએ જરૂર પડે દવાની દવા ન મળે ત્યારે તો આ પૂરેપૂરો હાવી થઈ જાય. જો અમે કીધું હતું ને એ થયું ત્યારે તો પોતે રાજા બની ગયો હોય. અમે બધું પહેલેથી કહેતા હોય, અમને અનુભવ હોય. તમારી ઉંમર હજી નાની છે, અમે આખી જિંદગી જોઈ છે, તમને ખબર ન પડે એ ઘણી બધી વાત કહી દે. ત્યારે ક્યારેક ઉદય અનુસારે પાછું જો એની ઈચ્છા અનુસાર બધું થઈ ગયું હોય સામે તો, પણ કોઈ એ શ્રદ્ધાનું બળ જ્ઞાનીને છૂટતું નથી. બસ જે થાય છે આ ઉદય અનુસાર થાય છે. ઉદય અનુસાર જીવવાની લાલસા નથી અને મરવાની લાલસા નથી, બે લાલસા નથી. પછી જીવવાની લાલસા નથી એટલે મરવાની લાલસા છે એમ નહીં. કારણ કે આ જીવન અને આ મરણ એ મારું નથી, હું આત્મા નિત્ય છું. એ શ્રદ્ધાનું બળ છે ને, એ બળ આવવું જોઈએ આટલો અભ્યાસ કર્યા પછી. હવે તત્વ વિચારના બળે પોતાના ઉપર જ વિચાર કરવાનો, એમ નહીં કે તમારે આવવું જોઈએ, તમારે આવવું જોઈએ, તમારે આ વાત સમજવી જોઈએ, એમ નહીં. પોતે સમજી લેવી જોઈએ. કારણ કે એની યોગ્યતા એનામાં છે, એ મારામાં નથી. એ વિચાર વિકલ્પમાં પાછો હું અટકું તો પાછો પરિભ્રમણ પાછું વધે, મારું પરિભ્રમણ વધે કે તમે આત્મામાં કેમ લીન નથી થતા. એનો મતલબ કે હું તો લીન નથી ત્યારે જ ખબર પડી ને કે તમે લીન નથી થતા. એટલે આ સિદ્ધાંત આપણી દ્રષ્ટિને પૂરી રીતે સમસ્ત પર પદાર્થોથી હટાવીને પોતાનામાં સ્થિર કરવા માટે ઉપયોગી બને એવો આ સિદ્ધાંત છે. ક્રમબદ્ધ પર્યાય દાખલા તરીકે કે શ્રણિક રાજાને એ આયુષ્ય નો બંધ થયો 7મી નારકીનો અને પછી ઘટી ગયો, તો એ 7મી નારકીનો હતો અને ઘટી ગયો તો ઓછું થઈ ગયું, તો ક્રમબદ્ધ પર્યાયમાં ફેરફાર તો થઈ ગયો ને. એમ જે ભવિષ્યમાં લાંબુ હતું ને ટૂંકું થયું, તો કે ભગવાનના જ્ઞાનમાં તો એ હતું જ તે પાછું કે આ 84,000 વર્ષનું જ આયુષ્ય છે, એનાથી વધારે આયુષ્ય નથી, પહેલેથી હતું. પણ એ કાળે એ સત્ય હતું, આ કાળે આ સત્ય છે. પહેલા જ્યારે બંધ થયો ત્યારે એ આયુષ્ય 7મા નરકનું બંધાયું છે. 7મા નરકનું જે આયુષ્ય બંધાયું છે એ નક્કી છે, પણ ભોગવવાનું નથી. એ એક પર્યાય આગળની છે, આ સમયની પર્યાય છે. એ પર્યાય આવશે ત્યારે એ સત્ય છે, એ સાચી વાત છે. બંને સત્ય છે, બંને કાળે બંને સત્ય છે. એક વકીલ છે, એ કેસ લડે છે. સવારનો કેસ લડ્યો, એ તમારા તરફથી લડ્યો, કેટલી ખોટું સાચું ઘણું બધું કરી આડોઅડું કરીને તમને જીતાડી દીધા. અને સાંજે તમારા તરફથી કેસ લડ્યો, હવે સવારે તમને હરાવ્યા અને એમને જીતાવ્યા, સાંજે તમને જીતાવ્યા અને એમને હરાવ્યા. અને પછી ઊંધું વિરોધ વિરોધમાં તમારું ખરાબ ખરાબ બોલવા માંડ્યો, સવારે તમારું ખરાબ બોલતું. એટલે સાંજના જયારે તમારો કેસ પછી એ જીત્યો, એટલે પછી બધાએ એને પૂછ્યું કે સવારે તું આમ સાચું કહેતો હતો, સાંજે આ સાચું કહે છો, મારે માનવું શું, કયું સાચું છે હવે તું બતાવી દે. તો કે સવારે સવાર વાળી વાત સાચી હતી, સાંજે સાંજ વાળી વાત સાચી છે. બે વાત, એ કાળે એ સાચું છે, આ કાળે આ સાચું છે. તો જયારે બંધ પડ્યો ત્યારે 33 7મા નરકનો બંધ એ સાચું છે, અને જયારે પછી એ ભોગવવાનો ઉદય આવ્યો ત્યારે આ સાચું છે. એના સમયે એ પર્યાય નક્કી છે. કર્મના 100 વર્ષનું એ કર્મનો 100 વર્ષની સ્થિતિ બંધાણી, એ 100 વર્ષમાંથી માનો 50 વર્ષ પણ થઈ, 50 વર્ષની એ થવાની પણ નક્કી હતી. પાછી
એ સો ની માંથી પચાસ થઈ ગઈ છે એટલે વહેલું થઈ ગયું નહીં, સો નું નક્કી હતું, પછી પચાસ નક્કી હતું, પચાસ ભોગવવાનું એ પણ નક્કી હતું એ પર્યાયમાં, જયારે ભોગવવાની આવે છે એ પર્યાયમાં. ભોગવવાનું જયારે આવે ત્યારે દ્રષ્ટિ કોના ઉપર જાય છે કે ભોગવવા વાળા ઉપર નહીં, જેને આજ સુધી કોઈ સુખ અને દુઃખ ને ભોગવ્યું જ નથી એવો જે ત્રિકાળી આત્મા, એવો જે સ્વભાવ આત્માનો છે એના ઉપર દ્રષ્ટિ જવી જોઈએ, જેને કઈ અસર નથી થતી, જેનામાં માત્ર જણાવાપણું થાય છે, વસ્તુ જણાય છે પણ એમાં એને કઈ ફરક નથી પડતો. આગ દર્પણની સામે આગ હોય કે દર્પણની સામે બરફ હોય કે દર્પણની સામે તલવાર ચાકુ થી એવી રીતે એકબીજાના ઉપર હથિયારો લાગતા હોય, લડાઈ પણ થતી હોય અને એ દર્પણમાં પ્રતિબિંબિત થતું હોય, તો આગના કારણે દર્પણ બળતું નથી. દર્પણમાં આગ દેખાય છે પણ દર્પણ નથી બળતું. પાણીના કારણે દર્પણ પલળતું નથી, દર્પણમાં પાણી પ્રતિબિંબિત થાય છે. એવી રીતે તલવાર ચાકુ બધું પ્રતિબિંબિત થાય છે પણ દર્પણ કપાતું નથી. એ પોતે પોતાનો સ્વભાવનું કાર્ય કરે છે કે વસ્તુને પોતાનામાં પ્રતિબિંબિત કરે છે બસ, અને એ પણ નિષ્પક્ષ ભાવે. કોઈ આ આ આગ સારી છે અને આ બરફ ખરાબ છે એવો કોઈ વિકલ્પ કર્યા વગર જેમ છે તેમ, એવો જ આત્માનો સ્વભાવ છે. આ દરેક આત્મા એવા છે કે આ જે જગતમાં જે થઈ રહ્યું છે એને જેમ છે તેમ જાણે એવો એનો સ્વભાવ છે. અને જેને એ જાણે એ પદાર્થ એ આત્માને કોઈ પણ અસર ન કરે એ એનામાં છે, આત્મા આત્મામાં છે એવો એનો સ્વભાવ છે. પણ ભૂલ ત્યાં થાય છે કે જે વસ્તુને એને પ્રતિબિંબિત થઈ એનામાં, એ વસ્તુમાં એને કોઈ નવો વિકલ્પ ઉભો કર્યો. કેવો વિકલ્પ? દર્પણમાં આગ પ્રતિબિંબિત થઈ એટલે એને માન્યું કે બસ આગથી હું બળી જઈશ, આ બરફથી હું ઠંડો થઈશ. તો એ ગરમ થવું ને ઠંડા થવું એવા જે વિકલ્પો કર્યા ને એ વિકલ્પો બસ આ ભૂલ છે, પેલો સ્વભાવ ભૂલ નથી. એ તો એનો સ્વભાવ છે જેમ છે બધાને જાણે. જ્ઞાતા દ્રષ્ટા પ્રાણી, તમારા થકી મારું સારું થાય, તમારા થકી મારું ખરાબ થાય, અથવા તમે મારા નજીકના તમે મારા દૂરના, આવા કોઈ ભેદ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી હોતા. જ્ઞાનીની દ્રષ્ટિમાં આત્મા સિવાયના જગતના જે પરપદાર્થો છે એ બસ પરપદાર્થો, માત્ર ઓબ્જેક્ટ છે અને હું સબ્જેક્ટ છું, હું જાણનારો છું અને એ મારા જ્ઞાનમાં જણાવવાવાળા બધા પદાર્થો. જાણવાનો તો સ્વભાવ છે, ફેરફાર કરવાનો સ્વભાવ નથી. લોકાલોકને જાણવાનો આત્માનો સ્વભાવ છે, જે કેવલી ભગવાન આખા લોકાલોકને જાણે છે, પણ એક પરમાણુમાં પણ ફેરફાર કરવાનો આત્માનો સ્વભાવ નથી. પોતાના હાથમાં આપણે દર્પણ લીધું અને દર્પણ લઈને કોઈના બંગલાની સામે જઈને આપણે ઉભા રહી ગયા અને બંગલો આપણા દર્પણમાં પ્રતિબિંબિત થયો, એટલે એનો અર્થ એમ નથી કે એ બંગલાનો માલિક હું બની ગયો. દર્પણ મારું છે એ વાત પાકી છે, પણ એ દર્પણમાં એનો બંગલો પ્રતિબિંબિત થયો એટલે બંગલાનો માલિક હું બની ગયો એ વાત બરાબર નથી, એ અજ્ઞાનતા મૂર્ખતા છે. એવી જ રીતે આપણું જે ઘર છે એ શું છે, આપણા જ્ઞાનમાં આપણા જ્ઞાન રૂપી દર્પણમાં જણાયું છે. મારો અધિકાર આટલા દર્પણ પૂરતો છે, જ્ઞાન પૂરતો છે, અને જે મારું ઘર પ્રતિબિંબિત થયું અને મેં માની લીધું આ મારું છે, આયા ભૂલ કરી. જે પ્રત્યક્ષ જુદી વસ્તુ દેખાતી હોય એમાં પણ આત્માને 24 કલાક ઊંઘમાં પણ શ્રદ્ધામાં એવી તન્મયતા, એકત્વ, મમત્વ એવા પ્રકારનું હોય છે, આજ હું
આજ મારો હુંમાં પણ શ્રદ્ધામાં એ જ છું. અમેરિકામાં એક પ્રયોગ કરવામાં આવ્યો, 10 લોકો સુતા હતા, એમાં એક વ્યક્તિનું નામ સ્ટીવ હતું. દસેના કાનની પાસે કેસેટ મૂકી સ્ટીવ 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 એમ, જેનું નામ સ્ટીવ હતું એ ફટાફટ ઉભો થઈ ગયો, બાકી નવ સુતા રહ્યા. એના ઉપરથી એમને એ સિદ્ધ કર્યું કે ઊંઘના કાળે પણ એના અંદર એ પડેલું છે શ્રદ્ધામાં, તો વિચારો હું સ્ટીવ હું સ્ટીવ એમ, હું શરીર હું શરીર. એટલે શરીરમાં જે તન્મયતા છે કે આ મારું જ નામ છે, એ ઊંઘમાં પણ લઈને સૂતો છે. જેમ આ શરીર મારું છે એ લઈને સૂતો છે, એમ આ ઘર મારું, આ પુત્ર મારા, પત્ની મારી, આ બધા મારા, એ ઊંઘમાં પણ એની શ્રદ્ધામાં પડેલું છે. એના કારણે ઊંઘમાં પણ એને મિથ્યાત્વ સંબંધી કર્મોના બંધ ચાલુ ચાલુ છે. આપણે એમ માનતા હોઈએ કે જાગતી વખતે બહુ ટેન્શન છે, એટલે જે લોકો બહુ ટેન્શનમાં રહેતા હોય, ડિપ્રેશનમાં રહેતા હોય, ડોક્ટર એને ઊંઘવાની ગોળી આપી દે કે ચલો ટેન્શન દૂર થઈ જશે. કારણ કે ઊંઘ એ બંધન દૂર કરવાની દવા નથી, બંધન તો ત્યાં પણ ચાલુ છે, કારણ કે ઊંઘમાં એ પણ લઈને ઊંઘે છે કે આ મારું છે. હજી જાગૃત અવસ્થામાં તો એ ચાન્સ હતો કે કોઈ સમજાવે તો હજી પાછો વળી જાય કે ના મારું નથી, ત્યાં તો કોઈ ચાન્સ નથી. ગણધરની ઉપસ્થિતિ વિના તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ન ફરે. ગણધર હોય સમૂહ શરણમાં તો જ વાણી નીકળે. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સમૂહ શરણ ભરાણું 66 દિવસ સુધી સવાર બપોર સાંજ લોકો ભગવાનની વાણી સાંભળવા માટે જતા હતા, પણ ભગવાન ઉપદેશ નતા આવતા, કારણ કે ગણધર નતા, ગૌતમ સ્વામીની હાજરી નથી. 66 દિવસે ગૌતમ સ્વામીની હાજરી આવી, 66 દિવસ સુધી ભગવાનની વાણી ન નીકળી. આના ઉપરથી ઘણી વાત સમજવાની. પહેલી વાત તો એ કે સવાર ઉપર સાંજ ત્રણ ત્રણ ટાઈમ માટે આમ ભગવાનની વાણી ખપતી હોય, લોકો સમોસરમાં રોજ જતા હોય 66 દિવસ સુધી, તો એ જીવોનું ધૈર્ય પણ કેટલું હશે. અહીંયા તમે આવો સાંભળવા માટે અને હું એક દિવસ માટે 2 કલાક તમે અહીંયા આવ્યા, હું કંઈ બોલું જ નહીં, બીજી વખતે તમે આવશો જ નહીં એમ આશાય નહીં આવો, ચલો આજે નહીં તો આવતીકાલે બોલશે, ચલો આવે જ નહીં. ઉલટું બીજા આવતા હોય તો એને રોકી દેશે કે ના તમે નહીં જતા, તમે કાલે આવું કર્યું છું. અને બીજું એ ગણધરની ઉપસ્થિતિ થઈ, ગણધરની ઉપસ્થિતિ થઈ, વાણી કરી, વેલા કેમ ન કરી? એ ક્રમબદ્ધ પર્યાયમાં જેટલા જીવો છે બધાનો ઉદય એ સમયે આવવાનો, 66 દિવસ પછી ઉદય જો હોય તો પહેલા એ ગણધરની ઉપસ્થિતિ પણ ન થાય. આ ઉદય હા, અને ભગવાને એ તો કહી દેવું જોઈએ ને કે ગણધર નથી એટલે વાણી નથી નીકળતી. ગણધર નથી એ વાણી નથી એટલે વાણી નથી નીકળતી, એ વાતે બોલે બોલ્યા, પણ ક્યારે? ગણધર આવ્યા પછી, નહીં તો એ પણ ત્યારે તો મૌન જ છે ને. ગણધર ની ઉપસ્થિતિ વગર
એ ક્રમબદ્ધ પર્યાય ને, એ જ વાત છે ને કે એના ક્રમ એનો જયારે આવ્યો. મહાવીર ભગવાને જયારે દીક્ષા લીધી હતી ત્યારે દીક્ષા કયા લક્ષ્ય લીધી હતી? કે હું અત્યારે બસ મુનિ અવસ્થા અંગીકાર કરું, પછી હું તીર્થંકર થાઉં, અને પછી હું 30 વર્ષ સુધી બધાને સમજાવું, અને પછી હું મોક્ષે જાઉં. આવો કોઈ ભાવ હતો? દીક્ષા લીધી બસ જેટલું બને એટલું બસ જલ્દી આ સંસારથી છૂટીને મોક્ષ પામો, મુક્તિના લક્ષ્ય, મોક્ષના લક્ષ્ય દીક્ષા હતી. સંસારથી છૂટવાના લક્ષ્ય, આ પરિભ્રમણથી છૂટવાના લક્ષ્ય. તો પછી કેવળ જ્ઞાન થયા પછી તે 30 વર્ષ, 42 થી 72 વર્ષ સુધી અહીંયા ઉપદેશ આપવા માટે શા માટે રહ્યા? કે ભગવાનનું પણ ક્રમબદ્ધ પર્યાયમાં નથી ચાલતું. ક્રમબદ્ધ પર્યાયમાં આજે 30 વર્ષનું સંસાર પરિભ્રમણ બાકી હતું તો 30 વર્ષ અહીંયા રહેવું પડ્યું. આદિનાથ ભગવાન સમોસરણમાં જીવોને ઉપદેશ આપતા હતા તો પશુઓ પણ આવતા. પશુ સાથે લોહીનો તો કોઈ સંબંધ નતો ને એ ભવનો, અને જેની સાથે લોહીનો સંબંધ હતો એવા ભરત ચક્રવર્તી, કે 60,000 વર્ષ માટે યુદ્ધ કરવા નીકળી ગયા, યુદ્ધની તૈયારી કરતા હતા. એક બાજુ જેની સાથે કોઈ ઓળખાણ નથી એ સાંભળવા માટે આવે, અને અહીંયા લોહીનો સંબંધ એ ત્યાં લડાઈ કરવા જાય. એને એકાદ વાર તો કહી દેવું હતું કે એ ભરત અહીંયા આવી જાય, બેસી જાય, બેસી જાય ભાઈ. પણ એ કેવળ જ્ઞાનમાં જણાઈ ગયું છે કે આટલા કાળ પહેલા તો એ અહીંયા આવવાના જ નથી. તો વિકલ્પ જ કેવી રીતે થાય? જયારે ખબર છે, શ્રદ્ધાન છે, એના પેલા થવાનું નથી. જેનો કાળ પાક્યો છે એને આ મળે છે, થાય છે. એના ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાથી જીવ નિશ્ચિંત થઈ જાય છે. મોટાભાગની આકુળતા છે ને, આ કાર્ય ક્યારે થશે, વહેલું થશે કે મોડું થશે, નહીં થાય તો શું થશે, કોણ કરશે, કરશે કે નહીં કરે, આવા જાત જાતના જે વિકલ્પોની તરંગો આત્મામાં ઉઠે છે ને, સમ્યક દ્રષ્ટિને આવા વિકલ્પો શ્રદ્ધામાંથી નીકળી ગયા. એટલે કે હવે શ્રદ્ધાન થયું, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ. આપણને બહાર જતા હોઈએ, સિગ્નલ પર હોઈએ, આ સિગ્નલ લાલ માંથી લીલું ક્યારે થાય, લાલ માંથી લીલું ક્યારે થાય, ક્યારે થાય, ક્યારે થાય, આકુળતા છે. ખબર છે કે લાલ માંથી લીલું એના ટાઈમે થશે, આપણા વિકલ્પોથી નહીં થાય. તોય વિકલ્પો વિકલ્પો વિકલ્પો, ક્યારે ક્યારે લીલું થશે, ક્યારે લીલું થશે. અને લીલું થઈ ગયા પછી આ લાલ ના થાય તો સારું, આ લાલ નહીં થાય તો સારું, અમે નીકળી જઈએ તો સારું. અરે એ ના થાય ને, થશે પાછું. બે વિકલ્પો છે. સરકાર પણ આ વાતને જાણી ગઈ છે કે લોકોને આ વાતની બહુ આકુળતા છે કે આ લાલ માંથી લીલું ક્યારે થશે, એટલા માટે ત્યાં સેકન્ડ મૂકે છે, 30 સેકન્ડ, 29 સેકન્ડ, 28 સેકન્ડ. એટલે એના પહેલા નહીં થાય, શાંતિ રાખ. પણ આને હવે બીજી આકુળતા થઈ, 27 સેકન્ડ, 26 સેકન્ડ. હવે 27 સેકન્ડ ક્યારે પૂરી થશે, 26 સેકન્ડ ક્યારે પૂરી થશે, 26 સેકન્ડ, 26 સેકન્ડ પછી પૂરી થશે. આદત એમ જાણતો હોવા છતાં પણ કે આ 26 સેકન્ડ પૂરું થવાનું છે, પણ 26 હવે કેમ નીકળે, 26 કેમ નીકળે, 26 ક્યારે પૂરી થાય, ક્યારે પૂરી થાય, 26 સેકન્ડ, 26 સેકન્ડ પછી પૂરી થાય. આ જે વૃત્તિઓ, અને એનું કારણ એ નથી હોતું, એને કોઈ આ ઉતાવળ જ નથી. એને ઉતાવળ એ છે કે અહીંયાથી હું તમને મળવા માટે આવું છું, તમારા પાસેથી મને 2 લાખ રૂપિયા મળવાના છે, અને તમે મને કીધું કે 8 વાગે તમે આવી જજો, પછી હું જતી રહેવાની છું, ઘરે નથી. અને હવે અહીંયા 7:45 થઈ ગયા છે, અને 15 મિનિટનો રસ્તો છે, અને આ સિગ્નલ હજી ખુલતું નથી. હવે એની ત્યાં જે લોલુપતા જે છે ને, ત્યાંની જે લાલચ છે, લોભ છે, એ લોભ અહીંની આકુળતા કરાવે છે. મને તમારી પાસે કઈ લેવાનું જ ન હોય, કઈ મળવાનું જ ન હોય, ખાલી આમ આવતો હોય તો એવી આકુળતા નહીં થાય કે ક્યારે ખુલે, ક્યારે ખુલે, ખુલવું હોય ત્યારે ખુલે. હા, ટાઈમ આપો ને ત્યારે જ આકુળતા થાય.
એટલે હું તો બધા મારા બધા વિદ્યાર્થીઓ હું તમારી પાસે આવું, ક્યારેય પણ તમને આવું, તમારે ક્યારેય ફોન નહીં કરવાનો કે સર તમે કેટલે પહોંચ્યા, ક્યાં પહોંચ્યા. કારણ કે એ વખતે હું મારું ચિંતન કરતો, હું રસ્તા વચ્ચે હોઉં, મારું ચિંતન ચાલતું હોય, અને એ ચિંતનમાં ચિંતનમાં પાછું ક્યારે પહોંચ્યા. હવે તમે દસ જણા ફોન કરે કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા, એ જવાબ આપવા બેસું, ચિંતન ક્યારે કરું? આ બધામાં તો બોલવાનું છે, ચિંતનનો જે કાળ મને મળે એ જ છે. કોઈ આકુળતા નહીં, બસ તમારા પણ બંધ થઈ ગયા, બહુ સારું થઈ ગયું. નહીં તો પેલા દર વખતે ક્લાસ પેલા આવી જાય, 5 મિનિટ ન થાય ત્યાં ફોન આવી જાય, ક્યાં પહોંચ્યા. કોઈ આકુળતા ત્યારે જ ઉત્પન્ન થાય જયારે ટાઈમ માં પાક્કો રાખ્યો હોય ને કે આ ટાઈમે, જે ટાઈમ જોઈને બેસે એનું કઈ એનું ભલું ના થાય. કારણ કે એ તો ટાઈમ જ કરતા, સામાયિક માં જ થતું હોય છે કે 8 વાગ્યા ને 8:48 સામાયિક પૂરું કરવાનું, 48 મિનિટ નું સામાયિક લઈને બેઠા છે. વારંવાર ઘડિયાળ જોશે, આમ ઘડિયાળ સામે જ રાખી દે, સામાયિક કરાવે છે, ઘડિયાળ રાખે નહીં. ઘડિયાળ રાખવાની વસ્તુ નથી. પાઠ કરવા બેઠા છે ત્યારે પછી ઘડિયાળ રાખી દેશે એમ નહીં, ત્યાં પણ ઘડિયાળ રાખવાની ક્યાંય જરૂર નથી. કારણ કે ત્યાં તમે કયા લક્ષ્ય બેસો છો? ભગવાન ની પૂજા કરવા માટે તમે જાઓ છો, પૂજા કરતા કરતા તમે પોતાના આત્મામાં લીન થઈ જાઓ એવો ભાવ તમે ભાવો છો? તો એવો ભાવ જો ભાવતા હો તો પછી આ ટાઈમ ના જોવે. અત્યારે તમને એમ કહું કે અત્યારે તમને શુદ્ધોપયોગ નિર્વિકલ્પ આત્માનું ધ્યાન અત્યારે થાય, પણ અહીંથી આ જગ્યા ઉપરથી તમારે ક્યાંય પછી અહીંયા ક્યાંય જવાનું નથી. અહીંથી તમે સીધા સ્વમ શ્રેણીથી મોક્ષે જવાના છો. તૈયારી અત્યારે આ પડે છે, કોઈને મળવાનું નથી, છોકરાને મળવાનું નથી, ઘરવાળાને કોઈને મળવાનું નથી, કોઈ સાથે વાતચીત કરવાની નથી, કઈ નહીં, બધું છૂટી ગયું, બધું અહીંયા અહીંયા રહી જશે. તૈયારી કેટલી છે આ જીવની? કેટલો સંસારથી થાક્યો છે, કેટલો કંટાળ્યો છે એની ખબર ત્યારે પડે. સહજ નથી કે આજે હું આવવાનો કે સાધના કરવા માટે બેસું છું, સાધનામાં જેટલો ઉપયોગ સ્થિર રહેશે એટલો રહે, અને ઉપયોગ જો સ્થિર વધારે રહી જાય તો હું આ ક્લાસે છોડી દઈશ. ઘણી વખત તમને કહું હું ક્લાસમાં નહીં આવું, કારણ કે મારી સાધના બસ અત્યારે મારો ભાવ કારણ કે આ ધારા રહેતી નથી. એક અમુક સમય એવો હોય કે આપણા ચિંતનની ધારા, આપણા પરિણામો એવા નિર્મળ ધારા રૂપે રહેતા હોય, એમાં પાછું આપણને રૂટીન નડી જાય કે ના હવે તો આ ટાઈમે આ કામ કરવાનું છે, છોડો. આ પરિણામ બીજી વાર નહીં આવે, આ ભાવ નહીં આવે, એ ભાવોની ધારા જે ચાલતી હોય ત્યારે એનો લાભ લઈ લો. એટલે તો જ્ઞાનીઓને ખાવા પીવાનું છૂટી જાય છે બધું. એટલે એ લોકો નિયમ જ ન હોય ને કે આ ટાઈમે આ ખાવાનું, આ સુધારેલ નથી તો નીકળે મળે તો ભલે. અહીંયા તો 12 નો ટક્કર થાય કે બપોરનું જમવાનું આવી જ જવું જોઈએ, સવારના નાસ્તો મળી જ જવો જોઈએ, સાંજનું જમવાનું થઈ જ જવું જોઈએ. વિકલ્પો એના ચાલુ હોય. બપોરનું જમીન ઉભા થાય, મોટા ભાગના ઘરે મેં જોયું જમીન બપોરનું જમીન ઉભા થાય પછી પહેલો જ વિકલ્પ હોય સાંજે શું બનાવવાનું છે. એટલે બપોરનું હજી પૂરું થયું છે, સાંજે શું બનાવવાનું છે. હા ઠીક, એક આદત પડી ગઈ છે, આદત અને લોલુપતા પડી, બધી અંદરની વૃત્તિઓ પડી હોય ત્યારે જ આવા વિકલ્પ ઉઠતા હોય. તો વિકલ્પ આવે ક્યાંથી? અંદરનો કચરો જે હોય એ જ બહાર આવતો હોય, બાકી ક્યાંથી આવે? ખાવાનું તો છે પણ પાછી સિસ્ટમ બી રહેવી જોઈએ ને, વ્યવસ્થા રહેવી જોઈએ ને, લચિત કરીને બેસે તો પછી એ પ્રમાણે સાધનું એ લોકોને ટાઈમે તૈયાર કરી. એટલે એની બધું વ્યવસ્થા તો એની વ્યવસ્થા જીવ એની વ્યવસ્થા જે એની અપેક્ષા હોય છે આવી વ્યવસ્થા જોઈએ આવી વ્યવસ્થા જોઈએ એની કોઈ લિમિટ નથી. હા એટલે જ તે બધું વ્યવસ્થિત જોઈએ એને જ બધું આ લિમિટમાં રહેવું પડે. જેને મળ્યું તો ભલે, ન મળ્યું તો ખાકડો દૂધ ખાઈ લે, એને ન વ્યવસ્થાની જરૂર પડે. એક મહેમાનને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું
કેટલાય કેટલાય શાક બનાવ્યા હતા, કેટલાય પછી બધી પકવાન આ તે ફરસાણ એમણે ખાધું. ખાધા પછી મને એક ખાલી કેતા ગયા કે તમે બધું સમજો પણ એનું પ્રેઝન્ટેશન બરાબર નથી. એટલે આમ કે દાળની બાજુમાં કઈક રૂપિયે ભરસાણ મૂકી દીધું ને એવું બધું, કે પછી પ્રેઝન્ટેશન એટલે આમ જે બધું વસ્તુ મૂકવાની ક્યાં મૂકવાની કઈ કીધું. અમને ગામડામાં ન ખબર પડે તમે પ્રેઝન્ટેશન કે એનું બરાબર હતું કે જમવાનું બહુ સરસ હતું. હોવું જોઈએ તો કેવા કે સરળ પંખો નથી. અને જે બનાવવા વાળા જે છે ને એને એ લક્ષ્ય બનાવ્યું કે આ ખાધા પછી પેલો વખાણ કરે પણ પેલો ઘડતો નથી. કારણ કે એનું પણ જુલા અત્યારે આ મોટા મોટા લગ્ન પાઠ આ બધા શું વખાણ જ સાંભળવા માટે હોય છે ને. અરે અરે આમના ઘરે અરે બધાને બોલાવ્યું છે બરાબર વ્યવસ્થિત તો બીજા 10 કોન્ટ્રાક્ટ આવી ગયા ચાલે ત્યાં બુકિંગ થઈ જાય ત્યાં જ. અમે હમણાં જ અમારે બધું ગેધરિંગ હતું મતદાન કેમ તો બધા અમુક અમુક જેને કરવું તે તારીખે જ વખતે બુકિંગ કરાવી દીધું ભવિષ્યની જાગરણી. ના હમણાં બધા લગ્ન થોડા છે ને જેને કરવું તો એને બધા એ છે કે બહુ જ ફાઇન કર્યું છે તો એને બરાબર એટલે એને તો ધંધો થઈ ગયો. હા હા એટલે એ બાજુ અપેક્ષા હોય છે. સાચી વાત. કેટર તો એ જ ઇચ્છતા હોય એક ભાઈ ને ત્યાં જમવાનું હતું તો મેં કીધું કે આવતીકાલ જમવાનું તો કે શું બનાવશો એ કઈ નહીં તો કે લિસ્ટમાં લખેલું તો કેલેન્ડર કાઢ્યું કેલેન્ડરમાં બધા 30 દિવસનું લખેલું એ એમ પહેલ તારીખે નક્કી કરી નાખીએ કે આવતીકાલના જે લખેલું હશે એ બંધ છે કે તમારા માટે કઈ નવું તો બનવા જ નથી. ખાધું નથી 30 દિવસનું અત્યારે કઈ પણ બધા ભાવ ને વિકલ્પ આની મેનેજમેન્ટથી પોતાની પરિણતિ ને પરિણામો એટલે જ્ઞાની દરેકે દરેક ભવિષ્યની ક્રિયાને ઉદય પર છોડે છે. બહુ વિકલ્પો ની જાળમાં બહુ નથી થતા. તત્વ વિચારના બળ ઉપર જ આની શ્રદ્ધા થાય છે. સમજીએ તો ભૂલીએ છે ને દુનિયા દ્રષ્ટિ આત્મજ્ઞાની નથી થતા. કોઈ કોઈ વિરલા હોય છે એટલે આપણે ક્યાં શોધખોળ નથી કરવાની, બસ પોતાનામાં પુરુષાર્થ કરવાનો છે. બસ બીજા જરૂરિયાત ઓછી હોય ને તો જ આ સાધના થાય. કોન્ટેક્ટ હોય તો કશું ના થાય. એમાં જ પરિગ્રહ ના બીજે પરિગ્રહ તો ઠીક આમાં બી કામ જોઈએ શાક ખાય પણ આમ જ જોઈએ આવી રોટલી જોઈએ આવું શાક જોઈએ આવું કાજુ જોઈએ આવું કેટલા કેટલા વિકલ્પ એક રોટલી ખાવા 10 ના ખાતા હોય તો એનું એનું એક કારણ એ પણ છે કે આ મળી ગયું છે ને એટલે થોડોક નશો છે. જેને નથી મળ્યું એને ખબર એને ખબર છે નથી મળ્યું એને ખબર છે. હો ને ગામમાં અમે આજે સાડીઓ આપીએ ને ત્યાં બહેનોને બધાને એક સાડીના બે ટુકડા કરે એ કાપીને વચ્ચેથી અને એ બે બે કરીને પછી પહેરે 5 મીટર ને અડધી અડધી સાડી કરીને પહેરે ગરીબાઈ ઓઢણી જેવી રીતે ત્યાં તો ગામડામાં તો ચાલે હવે હા એવી રીતે હવે એટલે એટલે નથી ને એને ખબર છે પણ એવી રીતે આપણને આ જે જૈન ધર્મ પણ મળ્યો છે ને
બાકી આ તમે જો 700 કરોડ લોકો દુનિયાના અને 700 કરોડ માંથી આટલા લોકોને તે લાખો માં જે આટલા લોકોને ધર્મ મળ્યો આ વિતરાગી ધર્મ એ કેટલા પુણ્યના ઉદય હશે ક્યારે મળ્યો હશે અને ચલાવી લેવું પણ પરાણ એને સમજણ પેલા જોઈએ આ જોર એના ઉપર નથી આપવાનું કે તમારા થાળીમાં જે મળ્યું છે એ મળ્યું એ બધું તમે લઈ લો બસ જેમ છે તમે ઉભા ન થાવ મીઠું નથી તો મીઠા વગર ખાઈ લો એમ નહીં તમે એ વસ્તુને પેલા સમજી લો પૂરી રીતે કે મીઠા વગરનું ખાઈ લો પણ શું કામ ખાઈ લો કેમ ખાઈ લો અંદરથી જેને એની અનુભૂતિ થઈ હોય ને કે ખરેખર જો એ મીઠું નાખવામાં આવે તો પણ જે સુખ જે છે એ સુખ એ પળ પૂરતું હશે એ પકવા વાળું નહીં હોય એટલા માટે મીઠું એની સમજણ પૂર્વક જો આનો ત્યાગ કર્યો હોય ને તો એ કર્મની નિર્જરાનું કારણ બને બાકી દમન કરીને તો એવા તો કેટલાય મુનિ દીક્ષા પણ લઈ લીધી અનંત વાર વિકલ્પો એના ન રહે છે ન ખાધું હોય ત્યારે નથી ખાધું નથી ખાધું એના વિકલ્પો બધા રહી છે એટલે એ વખતે એની જાગૃતિ રહેવી જોઈએ કે જે આ વિકલ્પો આત્મામાં ઉત્પન્ન થાય છે એ વિકલ્પોના કાળે પણ આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે બસ એ તો એને તો કોઈ આ ચાવી નથી એ તો જેવો છે એવો ને એવો છે અને હું એ જ છું હું શુદ્ધ સ્વરૂપી છું હું શુદ્ધ સ્વરૂપી છું પોતાને અશુદ્ધ અને પાપી પામર માનીને ક્યારેય પણ શુદ્ધ અને પરમાત્મ સ્વરૂપ ન થઈ શકાય પર્યાયમાં કે હું બહુ પામર છું હું પાપી છું હું બહુ નીચ છું હીન છું એવું જો કોઈ માને તો એ ક્યારેય ભગવાન ન બની શકે પોતાને પરિપૂર્ણ માને બે વાત દ્રવ્ય સ્વભાવથી હું પરિપૂર્ણ છું અને પર્યાયમાં હું અધૂરો છું દ્રવ્ય સ્વભાવથી હું પરમાત્મા છું અને પર્યાયમાં મુનિરાજોનો દાસાનું દાસ છું આવું ગુરુદેવ કહે બે વાત સાચી છે દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા છું એ વાત પણ સાચી છે મારે કોઈની જરૂર નથી પોતાના જીવનને ટકાવવા માટે આહાર પાણીથી પણ જીવતો નથી ને આયુ કર્મના ઉદયથી પણ જીવતો નથી જીવત્વ શક્તિથી જીવો છું એ જ વાત છે ને એ બહુ હાયર વાત છે એ જ વાત અત્યારે આવી શકે છે કેમ ના આવે જો જેને એ વાત આવી ગઈ છે એના માટે પછી આ 5 ઇન્દ્રિયના વિષયના ભોગમાં પડવું એ બહુ હાયર થઈ જાય છે આ મારાથી ન થઈ શકે કેવી રીતે થઈ શકે હું મારા પોતાના ઘરમાંથી ઘરમાં સુખ છે મારે અત્યારે શાંતિથી બેસવું છે આરામ કરવો છે મારો એવો સરસ મજાનો મહેલ છે અને એની ચાવી પણ મારી પાસે છે એ ચાવી હોવા છતાં પણ હું બીજાના ઘરના દરવાજા ખટખટાવું છું મને આરામ કરવા આપો આરામ કરવા આપો આરામ કરવા આપો મારે શાંતિ જોઈએ છે મારે આરામ કરવો છે આ અજ્ઞાનતા અને મૂર્ખતા નહીં તો બીજું શું છે કે પોતાના આત્મામાં અનંત સુખ છે ને એની ચાવી પણ મારી પાસે છે તો પણ હું બીજા પરદ્રવ્ય પાસે જાઉં છું પૂતગલ પાસે જાઉં છું રસગુલ્લાને કહું છું મને તું શાંતિ આપને મને તું સુખ આપને સુખની ચાવી પોતાની પાસે છે અંદરમાં જવાની તો એ બીજા પાસે હાથ ફેલાવે છે એ પરાધીનતા નથી લાગતી આજે મારે તમારી પાસે હાથ ફેલાવવો પડે તેમ લાગે અરે આમની પાસે ક્યાં મારે હાથ ફેલાવવો પડે મારે આમની પાસે ક્યાં કઈ માંગવું પડ્યું પણ જો આ વસ્તુ પાસેથી હું એમ કહું ને કે આ વસ્તુ મને સુખ આપે એમાં મને લાગતું નથી કે મેં કઈ માંગ્યું કોઈની પાસે પર પાસે હાથ ફેલાવ્યો પર ઉપર આધીન થયો એવું નથી લાગતું એવું જેને લાગે એ પછી એનો પણ ગુલામ નહીં બને કોઈ પૂતગલ નો ગુલામ નહીં બને આ પૂતગલ ની ગુલામી છે આપણી પરની ગુલામી છે આ જોઈએ જ મારે આ જોઈએ જ એવી એક ગુલામી છે એ જો શ્રદ્ધામાં બેસે તો પછી છોડવું અઘરું નથી પછી આના વગર મારે ન ચાલે પછી એક શ્રદ્ધામાં આવી ગયું કે એના વગર પણ મારું ચાલે તો એને છોડવું અઘરું નથી પછી હું અહીંથી નીકળી ગયો ને અહીંયા પડ્યું હોય તો ફરક નહીં પડે શ્રદ્ધામાંથી નીકળી ગયું છે એટલે ચારિત્ર માંથી છૂટવું એટલું અઘરું નથી
દર્શન મોહ જેનો છૂટ્યો છે એનો ચારિત્ર મોહ છૂટવાનો છે. અને એ લેવલ સુધી પહોંચવા માટે એને આ અભ્યાસ જોઈએ, એ આ તત્વ વિચાર જોઈએ, એને આ જ વાતાવરણ જોઈએ. આનું આનું જેટલું બને એટલું આને આને સાંભળે રાખે. એટલે હું તો કહું કે તમે જયારે ઘરે પણ બેઠા હો, ઓફિસે હો, દુકાન પર હો, કઈ પણ કામ કરતા હો, બસ આ કેસેટ ચાલુ ચાલુ રાખો, ટેપ મૂકી દો, આને ચાલુ ચાલુ રાખો. રસોઈ બનાવો છો ત્યાં પણ તમે આ ચાલુ ચાલુ રાખો, બસ હું આત્મા છું, આ બધું અનિત્ય છે, આ બધું ક્ષણિક છે. કારણ કે અનાદિકાળના જે સંસ્કારો બિલકુલ જે ગાઢ થઈ ગયા છે આત્માની અંદર, એને કાઢવા માટે આ ખાલી બે મિનિટ બે કલાકમાંથી નહીં થાય, એના માટે વારંવાર ચિંતન કરીને એ સંસ્કારો એને પાતળા પેલા પાડવાના છે, મોળા પાડવાના છે. આ વૃત્તિઓ બધી જે અંદર નીકળેલી અને મનને મારીને નહીં, વિથ અન્ડરસ્ટેન્ડિંગ, સમજી સમજીને સમજી, હા, પ્રસન્નતા કે તમે હવે તમે છાપું નથી માતા, મારે છાપું બંધ કરી દેવું છે, તમે પાપડ નથી ખાતા, મારે પાપડ બંધ કરી દેવો છે, અને તમે પૈસાનો મોહ નથી છોડતા, તો મારે તો પૈસાનો મોહ છોડવો જ નથી. એમ નહીં, એમ નહીં, તમારે જે કહ્યું, મારે મને જે આ વસ્તુ સમજાવવી જોઈએ એના આ ક્ષણિક છે, એટલા માટે મારે આને છોડવું છે. બીજાના કારણે નહીં, મારે પોતાના માટેથી ના કરવું છે. એટલે જ્ઞાની એ ટોળાની વચ્ચે પણ હોય તો એને ત્યાં એકલાપણાનો જ અનુભવ થતો હોય. કારણ કે આ આ પ્રતિતિમાં જે આવ્યું ને, અત્યારે હું આ ત્રણ વ્યક્તિ સાથે બેઠો છું એમ નહીં, હું ટોળામાં પણ છું, ત્રણ હોય કે ત્રણસો હોય કે 3000 હોય, હું એકલો જ છું. દરેક સમયે પોતાના એકપણાનો જ અનુભવ હોય છે કે આ બધાથી જુદો છું. જેમ અહીંયા બીજા કેટલા પદાર્થો બધા પડ્યા છે એ જેમ છે તેમ છે, પણ એનાથી મને શું, એવી રીતે આ પણ જે છે એનાથી મને શું, એ દ્રષ્ટિમાં રાખીને જ પોતાની નિત્યતાની અનુભૂતિ. દરેક જો એવી અનુભૂતિ જો કરે કે બસ હું પોતે એક રૂપ જ છું, એક રૂપ જ છું, તો એ ટોળાની વચ્ચે પણ પોતાના એકપણાનો અનુભવ કરે છે. અને ખાલી આપ સમજણથી, સમજણ વગર હિમાલયની ગુફાઓમાં પણ હોય તોય તે મુંબઈની આઈનો આઈનો અવાજ એને ત્યાં સંભળાતો હોય, કારણ કે ભાવો ત્યાં સાથે લઈને ગયો છે. એટલા માટે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું બીજું નામ છે ન્યાયક ઉપર દ્રષ્ટિ જવી. જ્યારે એ શ્રદ્ધાન થાય કે આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને જોઈ, ચોથા ગુણસ્થાન પછી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને આ શ્રદ્ધા ન હોય, કારણ કે એને તો એમ જ છે કે બસ કંઈક ફેરફાર હું કરી શકું છું. બોલવું અલગ વાત છે અને માનવું અલગ વાત છે. આ શ્રદ્ધાનો અર્થ માનવું છે, બોલવું નહીં. તમે મને મળવા માટે આવજો, 3 વાગે આવજો, અને કોશિશ કરજો બને તો વેલા અવાય. આજે વેલા અવાય અને તમે 3:15 આવ્યા, અરે મોડા તમે આવ્યા. આ વેલું અને મોડું એ બોલવામાં હોય પણ માનવામાં ન હોય. સર્વન્ટને કીધું છે કે ભાઈ તારે અહીંયા 8 વાગે આવી જવાનું છે, સાફ કરવાનું છે, અને 8ની બદલે 8:30 આવ્યો. બોલ્યા કે ભાઈ ટાઈમે કેમ નહીં આવ્યો, પણ માનવાનું એમ કે ટાઈમે જ આવ્યો છે. આ વાત બોલવા જ નહીં, અંદરમાં તો સમાધાન કરી લેવાનું, બરાબર છે, એના ટાઈમે જ આવ્યો છે, એ વહેલું મોડું ન થઈ શકે, એમાં ફેરફાર ન થઈ શકે. જેથી કરીને આ અંદરમાં જે માની લીધું ને કે એના ટાઈમે જ છે, પોતે દુઃખી ન થયા. અને એ નિશ્ચય માનવાનું નામ અંદરનો નિશ્ચય છે, અને આ કીધું ને કાલથી 8 વાગે ટાઈમ પર આવજે, એ કહી દેવાનું નામ વ્યવહાર છે. આ બંનેનો સમન્વય હોય ત્યારે અત્યારનો વ્યવહાર ચાલતો, અત્યારનો આ સંસાર જે ગ્રહસ્થ દશાનો, આ ગ્રહસ્થ ધર્મ એ રીતે ચાલતો હોય છે.
કહેવાનો પ્રકાર હોય. પછી એમ કે તોછડાય એમ ન કે એમ કે ભાઈ વેલા આવજે, ટાઈમ પર આવજે, એટલે બધું કઈ પણ બોલે વ્યવહારની ભાષામાં. પણ એમ નહીં કે તું બરાબર તારા ટાઈમે જ આવ્યો છો ભાઈ, આ રીતે જ આવતો રહેજે. કારણ કે આ વાત બોલવાની ના હોય. વ્યવહારની ભૂમિકામાં હોય ત્યારે વ્યવહાર કરે. પતિ ઓફિસે જતા હતા એટલે પત્નીએ પતિને કીધું ઘરના ખર્ચા માટે કઈ વસ્તુ બધી લાવવાની છે, શાકભાજી ના બધું લાવવું છે, કઈ સાપતા જાવ. એટલે હસબન્ડે કીધું તારો ક્રમબદ્ધ પર્યાયમાં તારી યોગ્યતા અત્યારે નથી, તને નહીં મળે જા પૈસા, તારો કાળ નથી પાક્યો. આ બોલવાનું ન હોય, અત્યારે એની પાસે ન હોય તો પણ એ ન બોલવું જોઈએ કે તારો કાળ નથી પાક્યો. અને એને બચાવ કરી લીધો, પોતે ધર્મી પણ બની ગયો. આપવા નથી ધર્મી બની ગયો. જો અમે ધર્મની કેવી શ્રદ્ધા છે, તારો કાળ નથી પાક્યો, પ્રેક્ટિકલમાં અમે અપનાવી લીધું. આ બોલવાનું માયા થઈ ગઈ, આ બોલાય નહીં, તારો કાળ પાક્યો નથી. સાંજે ઘરે આવ્યો, હસબન્ડે કીધું ચાલ ફટાફટ જમવાનું કાઢ, તમારો કાળ પાક્યો નથી, જમવાનું નહીં મળે. એવો પછી જવાબ સાંભળવો પડે. જો આવો જવાબ હોય તો પછી એનો ઉદય પડે એવું આવે ને, બાંધેલા ભોગવવા પડે ને. એટલે ત્યાંય કીધું કે વ્યવહાર એવો કરે કે પત્ની પૈસા માંગે તો એને પૈસા આપી દે, અને પતિ જમવાનું માંગે તો એને જમવાનું આપી દે. આવો વ્યવહાર હોય અને એ સમયે બેની શ્રદ્ધા હોય કે આ જે થઈ રહ્યું છે આ બધું ઉદય અનુસાર બરાબર જ થઈ રહ્યું છે, એની યોગ્યતા અનુસાર થઈ રહ્યું છે, એ શ્રદ્ધા રાખે. આ બંનેનો સમન્વય નિશ્ચય અને વ્યવહાર. એટલે એ વાત કીધી કે જે ક્રમબદ્ધ પર્યાયમાં આ પછી આ પછી આ ઘટના ઘટવાની છે, આ ક્રમથી નક્કી છે. આપણે આ મૂવી જોઈ રહ્યા છીએ એમ સમજવાનું, મૂવી બતાવી આ બધું જે દેખાયેલું છે આ મૂવી જોઈ રહ્યા છે. જેમ જેમ સમય જાય છે આ બધા દ્રશ્યો આપણને દેખાય છે, આ લાઈવ મૂવી છે, ટેલિકાસ્ટ એનો આ સીધે સીધો નજર નહીં થાય, બધું જોઈ રહ્યા છે. જેની જેટલી દ્રષ્ટિ પહોંચે છે એટલું જોવે છે. એટલે હવે આમ ન ઘટે ને આમ ઘટે આ વિકલ્પ હવે નહીં રહી. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની રાત હોય, 12 વાગ્યા સુધી બધા જાગે એમ, 9 વર્ષ ચાલુ થાય, 9 વર્ષ ચાલુ, 9 વર્ષ ચાલુ. આપણને તો ખબર એ નથી, હું 8-9 વાગે એટલે મારો જે ટાઈમ હોય તો એટલે નવા ઊંઘી ગયા. પણ હવે એ કે 12 વાગ્યા સુધી જો હું જાગું તો જ એ પછી 34 તો 9 વર્ષ ચાલુ થાય એવું છે. ઊંઘી ગયા તો ઊંઘમાં એ તો થવાનું તો ક્રમબદ્ધ પર્યાયનો અર્થ જ એ છે કે તમે ઊંઘી જાઓ એ થવાનું થવાનું જ છે એના ટાઈમે. અને આ જાગીને 9 વર્ષ લાવતો હોય, જૂના વર્ષ ને મોકલતો હોય એવા ટેન્શન માં 31st રાત છે તો જાગવું પડશે ને. એ પોતાના માટે પાછું કે આ દિવસ પલટા માટે ક્રમ પર્યાય જે છે પર્યાય ક્રમ થી પલટાય છે પોતા માટે. અરે ધર્મ અધ્યાત્મ માં એ આજે મારો 31st માં 12 વાગ્યા સુધી જાગીને કરવાનો પૂજા ભક્તિ સ્વાધ્યાય કઈ પણ તમે કરતા હો, તમે શેમ્પેન નહી કહેવાય.
દ્રષ્ટિ જ અલગ છે ને કે સુખ અહીંયા છે સુખ અહીંયા છે સિદ્ધાંત જ બધા સુખ મેળવવા માટે જે કરવાનું માટે દુઃખ જ ઉત્પન્ન કરે છે એમ વાત છે એમના એમના એ જ વાત બને કે એમના જ્ઞાન ઉપર કર્મના આવરણ એવા પાટા બંધાઈ ગયા છે અજ્ઞાનતા છે અજ્ઞાનતાથી એ કરી રહ્યા છે અણસમજ છે કરુણાને પાત્ર છે બધા જીવો જે આ કરી રહ્યા છે એને કરવું નથી પણ એની દ્રષ્ટિ જેવા પ્રકારની છે કે કરાવે છે એને દ્રષ્ટિ એ ફેશન પણ એને એ બધું એને ફેશન એવો આ ફેશન કહેવાય એવું પણ એને વિકલ્પ એના ઉભા થાય આવો વિકલ્પ કોને કરાવ્યો કે આને ફેશન કહેવાય એની અજ્ઞાનતા એ આ વિકલ્પ ઉત્પન્ન કરાવ્યો કે આ ફેશન કહેવાય અજ્ઞાનતાથી જ કરી રહ્યા છે અને એવું નથી કે પછી રાઈટ ડાયરેક્શન ન મળતું હોય ઘરમાં તે ધર્મનું વાતાવરણ હોય તો પણ પોતે પછી આવા કારણ કે એ પાછી એની પર્યાય ક્રમબદ્ધ યોગ્યતા એની બાપ સંસ્કારી હોય દીકરામાં એવા સંસ્કાર ન આવે બાપ એટલે આનો સાર શું છે કે ક્રમબદ્ધ પર્યાયમાં જે પર્યાય ક્રમથી બંધાયેલી છે આ વાતની જ્ઞાનીને શ્રદ્ધા હોય છે અને એ શ્રદ્ધાના બળ પર કોઈ પણ ઘટનાનો સહજ સ્વીકાર કરી લે છે ફેરફાર કરવા વાળી વૃત્તિ ઉત્પન્ન થતી નથી એ વૃત્તિ ઉત્પન્ન થતી નથી એટલા માટે ત્યારે પૂરો ટાઈમ મળી રહી છે અને એ ટાઈમમાં પછી પોતાના આત્માના સ્વરૂપનો વિચાર કરે છે એ ક્ષણનો વિચાર કરીને પોતાના અનાદિ અનંત એક બાજુ એક ક્ષણની અવસ્થા છે બીજી બાજુ અનાદિ અનંત આત્મા છે ક્ષણિકમાં અટકીને અનાદિ અનંતને ભૂલતા નથી એ વાતની જાગૃતિ રાખે છે જેના બળ પર પોતાને અનુભવે છે એ વાત આજે આપણે કરી વિશેષ આપણે નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસામ